એવું વ્યક્તિત્વ અમદાવાદીઓની સવારને ચા વગર ચાલે પણ ધ્વનિતના અવાજ વગર ન ચાલે. અમદાવાદનું પોતાનું બોલતું ન્યૂઝપેપર, અભિનેતા, લેખક, ગાયક, આરજે અને પોતાને સમાજ સેવક તરીકે નહીં ગણાવતા પણ ખરા અર્થમાં સમાજ સેવક એવા ધ્વનિત ઠાકરને વિનંતી કરીશ કે મંચ સંભાળે. આ કાર્યક્રમ એના વિશે છે. ધ્વનિત ઠાકરને વિનંતી કરીશ કે તેઓ આવે. તાળીઓમાં પ્રેમને ભાવતો હતો પણ ફરિયાદ કરવાનો અધિકાર અમારી પાસે છે એ વધારે હતું. અમદાવાદની સવાર બહુ સરસ ચાલતી હતી, કોરોના ડાઉન થયો, જીવન આપણું રોજિંદુ ચાલતું હતું અને થયું કે હવે કોઈ ખાસ આંચકાની બહુ જરૂર છે નહીં અથવા લાગશે નહીં. અને અચાનક આપણને ખબર પડી કે આજે આરજે ધ્વનિતનો રેડિયોમાં છેલ્લો દિવસ છે. કેમ ભાઈ, શું કામ, એક મિનિટ એટલે હવે શું, અમારું શું, આવા કેટલાય સવાલો તમારા મનમાં હતા. એટલે આ સ્ટેજ ઓછું ને કઠેડો વધારે છે. આજે ધ્વનિત ઓછું બોલશે ને આપણે વધારે બોલવાના છીએ. એમણે પણ એવો આગ્રહ હતો કે તમારે લોકોના તમારા જે પ્રશ્નો છે તમારે ધ્વનિતને પૂછવા છે એના માટેનો ઉપક્રમ આપણે પાછળ ખાલી રાખીશું. અને ઉપક્રમ છે મારી કેફિયત, પોતાના વિશે વાત કરશે ધ્વનિત ઠાકર. થેન્ક યુ. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સમસ્ત જન કલ્યાણે નિરતમ કરુણામયમ નમામિ ચિન્મયમ દેવમ સદગુરુમ બ્રહ્મ વિદ્વરમ. આપ ક્યા જાને મુજકો સમજતે હૈ ક્યા, આપ ક્યા જાને મુજકો સમજતે હૈ ક્યા, મેં તો કુછ ભી નહીં. ઇસ કદર પ્યાર ઇતની ભીડ કા મેં રખુંગા કહાં, ઇસ કદર પ્યાર ઇતની ભીડ કા મેં રખુંગા કહાં, ઇસ કદર પ્યાર રખને કે કાબિલ નહીં, इस कदर प्यार रखने के काबिल नहीं मेरा दिल मेरी जान. मुझको इतनी मोहब्बत ना दो दोस्तों, मुझको इतनी मोहब्बत ना दो दोस्तों, सोच लो दोस्तों इस कदर प्यार कैसे संभालूंगा मैं तो कुछ भी नहीं. प्यार प्यार एक शख्स काबू अगर मिल जाए, प्यार एक शख्स काबू अगर मिल सके तो बड़ी चीज है जिंदगी के लिए आदमी को, मगर ये भी मिलता नहीं, ये भी मिलता नहीं. मुझको इतनी मोहब्बत मिली आपसे, मुझको इतनी मोहब्बत मिली आपसे, ये मेरा हक नहीं मेरी तकदीर है. मुझको इतनी मोहब्बत मिली आपसे, ये मेरा हक नहीं मेरी तकदीर है. मैं जमाने की नजरों में कुछ भी न था, मैं जमाने की नजरों में कुछ भी न था, मेरी आंखों में अब तक वो तस्वीर है. इस मोहब्बत के बदले मैं क्या नजर दूं, इस मोहब्बत के बदले मैं क्या नजर दूं, मैं तो कुछ भी नहीं. इज्जतें शोहरतें दौलतें चाहते, इज्जतें शोहरतें दौलतें उल्फतें कोई भी चीज दुनिया में रहती नहीं, इज्जतें शोहरतें चाहते उल्फतें कोई भी चीज दुनिया में रहते नहीं. आज मैं हूं जहां कल कोई और था, आज मैं हूं जहां कल कोई और था, ये भी एक दौर है वो भी एक दौर था. आज इतनी मोहब्बत ना दो दोस्तों, आज इतनी मोहब्बत ना दो दोस्तों कि मेरे पल के खातिर कुछ भी ना रहे. आज का प्यार थोड़ा बचाकर रखो, थोड़ा बचाकर रखो मेरे कल के लिए. कल जो गुमनाम है, जो सुनसान है, अनजान है, कल जो वीरान है, मैं तो कुछ भी नहीं, मैं तो कुछ भी नहीं.
साहिर ना शब्दों, सुपर थी ऊपर स्टार राजेश खन्ना है, बिल्कुल एना आगवा अंदाज में नहीं एवी रीते स्क्रीन पर आ कया से जो एमनी स्टाइल थी एना करता सब विपरीत आनु रेंडिशन छे। अने छेल्ला एक महीना थी जे हूँ मेळवी रह्यो छुं, सतत आ कविता जीवी रह्यो छुं। 5 तारीख छेल्लो दिवस हतो, आज एक महीना पछी आपणे मळीए छे। 5 नवेम्बर रेडियो प्रसारणनो छेल्लो दिवस अनायासे नक्की नहोतो थयो, એવું નહોતું કે મેં આમ અચાનક જ બોમ્બ ફોડ્યો। મારા મનમાં તો 3 વર્ષથી આ વાત ઘૂંટાતી હતી, પણ હું ઉચિત સમય શોધી રહ્યો હતો। મેં મારી જાતને પૂરતો સમય આપ્યો આ નિર્ણય લેવા માટે। ખાલી એક ભૂલ કરી, અને એ ભૂલ કહેવી એટલા માટે યોગ્ય છે કારણ કે મારી પાસે ભૂલ કર્યા સિવાય છૂટકો નહોતો। ત્રિકોણના 3 ખૂણા, એક હું, બીજા માધ્યમના કરતા હર્તાઓ અને ત્રીજા તમે, આ 3ને કારણે આખું પ્રત્યાયન ચાલતું હતું। છેલ્લા 18 વર્ષનું જે પણ કોમ્યુનિકેશન હતું એ આ 3 ખૂણા થકી હતું। નિર્ણય મારો, સંમતિ એમની, તમારી અનુમતિ લેવાની રહી, અને અનુમતિ લેવી શક્ય નહોતી। એ અનુમતિ લેવા જાત તો મને ખબર હતું કે શું થશે, એટલે તમને કોન્ફિડન્સમાં, વિશ્વાસમાં લીધા વગર એ નિર્ણય મારે લેવો પડ્યો, અને એટલા માટે હું એને એ રીતે ભૂલ ગણું છું કારણ કે ન્યાયની દ્રષ્ટિએ ભૂલ છે, પણ મારી પાસે ભૂલ કર્યા સિવાય છૂટકો નહોતો। આ 18 વર્ષમાં તમે મને ખૂબ આપ્યું છે, ઓળખ તો આપી જ, પણ જાતને ઓળખવાની તક આપી। તમને ખબર જ નથી કે હું તમારો કેટલો ઋણી છું। સૌથી પહેલો તો માધ્યમનો જ ઋણી છું। રેડિયો બહુ સબળ માધ્યમ છે, બહુ બળકટ માધ્યમ છે કે જેમાં માત્ર ને માત્ર અવાજ થકી, ઉદ્ગાર થકી, ઉદ્ઘોષ થકી ભાવ અભિવ્યક્ત કરી શકાય। બીજા બધા માધ્યમોની સરખામણીમાં રેડિયોમાં એક વિશિષ્ટ અંગ છે જે એને પોતિકું બનાવે છે। ધ્વનિતને તમે જરાય ન જાણતા હો તોય તમને તમારા ઘરનો કોઈ દીકરો લાગે, એની પાછળ માધ્યમ એની તાકાત છે કારણ કે રેડિયો તમને પર્સનલ ટચ આપે છે, તમને અંગત પોતિકાપણાનો અહેસાસ આપે છે। રેડિયોએ સમગ્ર વિશ્વમાં પોલિટિકલ ક્રાંતિ કરેલી છે, અને કદાચ એટલા માટે જ આપણા દેશમાં રેડિયો પર પ્રાઇવેટ ચેનલ્સમાં ન્યૂઝ અલાઉડ નથી। કેટલાય વર્ષોથી હું આ વિચારું છું કે શા માટે રેડિયો પર પ્રાઇવેટ ચેનલ્સમાં ન્યૂઝ અલાઉડ નથી, જો ટીવી ચેનલ્સ પર પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ્સ હોઈ શકે, ન્યૂઝ પેપર્સ પોતાની રીતે એ સ્તંભ હોઈ શકે સમાજનો, સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝને કેવી રીતે સમજવા એ માટેના તમારે અવેરનેસ કેમ્પેન્સ કરવા પડે, લોકોને સમજાવવું પડે કે ફેક ન્યૂઝ એટલે શું, તો સોશિયલ મીડિયા પર આટલા બધા ન્યૂઝ પોર્ટલ્સ હોઈ શકે, તો ચતુર કરો વિચાર કે એટલો રેડિયો જ કેમ બાકાત છે ન્યૂઝમાંથી? ખાલી વિચાર્યું છે, રેડિયો એટલા માટે જ બાકાત છે કારણ કે એની તાકાત ખબર છે, એ ખૂબ ખૂબ પુષ્ટ થયેલું માધ્યમ છે। અને આપણા ત્યાં તો આપણી સંસ્કૃતિમાં, આપણી આપણી વાર્તાઓમાં આકાશવાણીનું કેટલું બધું મહત્વ, આકાશવાણી થાય એટલે આખો એક ડ્રામેટિક એંગલ આવી જાય વાર્તામાં કે એ જ સમયે અચાનક આકાશવાણી થઈ, એ ગગનમાંથી આવતો અવાજ, એ તમને તમારી અંદરનો અવાજ હોય ને એનો પડઘો હોય ને એવું લાગે। અને એટલે જ મારા છેલ્લા બ્રોડકાસ્ટ વખતે મેં કહ્યું હતું કે હું છું તમારી ભીતરનો અવાજ તમારી સાથે। કેટલા બધા લોકો મને આવીને એમ કહેતા કે અમને છે ને, અમે જે નથી કહી શકતા ને એ તમે બોલતા હો ને એવું લાગે, અથવા તો આપણા વિચારો બહુ મળે છે, એક આ બહુ કોમન સેન્ટેન્સ મેં 18 વર્ષમાં સાંભળ્યું કે આપણું વિલન બહુ મળે છે, કે ધ્વનિ તો કીધું એટલે ફાઇનલ બરાબર, પણ તમે પિક્ચરનો રિવ્યુ આપો એના પછી બિલકુલ એવું લાગે કે હા બરાબર છે, આમ હું આવો વિચારી લો। તો એ પોતિકાપણાનો જે અહેસાસ છે ને એ રેડિયો આપી શકે, ખાલી એ અહેસાસ પહોંચાડતા આવડવું જોઈએ। એટલે હું જ્યારે પણ મારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતો હોઉં છું સંવાદની કલા વિશે, પ્રત્યાયન વિશે, ત્યારે હું એ જણાવતો છું કે એ ભાવ જે છે એ ભાવ કમ્યુનિકેશન આખું ફૂલ સર્કલ પૂરું થવું જોઈએ દરેક વખતે। જેટલી વાર રેડિયો પર કમ્યુનિકેટ કરીએ એટલી વાર માત્ર તમે તમારા મનમાં જે આવ્યો છે એ આવેશ અભિવ્યક્ત કરવા આવ્યા છે એવું નથી, તમારે તમારા શ્રોતાને કેન્દ્ર સ્થાને રાખીને એક આખી પૂર્ણ અભિવ્યક્તિ કરવાની છે,
એને તમારે વાત પહોંચે એ પહોંચ્યા પછી એ કંઈક અંદર એ આમ ઉતરે એની ભીતરે જાય અને પછી આચરણની અભિવ્યક્તિમાં આવે ત્યાં સુધીની આખી સફર છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ સુપરફિશિયલ મીડિયમ. સોશિયલ મીડિયા સુપરફિશિયલ છે. સોશિયલ મીડિયામાં કોઈની સાથે તમે એવા અટેચ નહીં થઈ જાઓ. ફેન થશો, ચોક્કસ થશો, કોઈના ચાહક થશો, કોઈનું કામ વખાણશો, કોઈના વિચારો વખાણશો, કોઈનું એક્સપ્રેશન, કોઈનું કોઈની કળા, આ બધું જ તમે સોશિયલ મીડિયા પર વખાણી શકશો, પણ એની સાથે અટેચ નહીં થઈ જાઓ. આ અટેચમેન્ટ તમે મને જે આપ્યું છે ને એના માટે હું તમારો ઋણી છું. મને કલ્પના નહોતી કે આવું થશે મારી સાથે. હું તો એલઆઈસીમાં કામ કરતો એક સાદો સીધો ક્લર્ક હતો, સીએમ વિદ્યાલયમાં ભણેલો વિદ્યાર્થી, કે જાણે ક્યારે હું વિચાર્યું નહોતું કે જે શોખ હોય એને વ્યવસાયમાં પરિવર્તિત કરી શકાય. કારણ કે હું સાદા મિડલ ક્લાસમાંથી આવતો છોકરો, પપ્પા એલઆઈસીમાં નોકરી કરતા, અને પપ્પાએ એક વસ્તુ શીખવાડી હતી કે બેટા જીવનમાં બે પ્રકારના કામ હોય, એક પ્રાઇમરી એક સેકન્ડરી, પ્રાથમિક ને ગૌણ. અને એમાં પ્રાથમિક જો એમાં અર્થોપાર્જન કરવાનું એટલે કે ઘર ચલાવવાનું હોય તો આપણું જીવન ચાલે, અને જે ગૌણ છે એ શોખ હોય, જીવનનો શોખ ખૂબ કેળવવાના, પણ એમાંથી પૈસા ના મળે. અને તારે જો એમણે મને કહ્યું હતું, મને બરાબર રાખ્યું આઠમા ધોરણમાં હતો, કે તારે જો તારા શોખને વ્યવસાય બનાવવો હોય તો તમે વાંધો નહીં આવે, કારણ કે તને પૈસાની બહુ જરૂર નથી. એ વખતે મને કહ્યું શું, મને એમ થતું હતું કે આ કેમ આવું, કે મારે પૈસાની જરૂર નથી, કેમ મને એમ થતું કે કેમ હું પૈસા કેમ ના કરો. પણ એમને એ વખતે મારી પ્રકૃતિમાં જે દેખાયું હશે એમણે કહ્યું કે તને નહીં વાંધો આવે, એટલે તારે જો તારા શોખને વ્યવસાય બનાવો તો બનાવજો, પણ એમને પૈસા નહીં મળ્યો એ યાદ રાખજે, કારણ કે એ સમય એવો હતો. તો મેં પછી એ જયારે એમણે વાત કરી ને એના પછી મારા મનમાં તો એવું બેઠું કે ભલે તમે કહેતા મારે પૈસાની જરૂર નથી, પણ મારે તો છે, એટલે હું તો એન્જિનિયર બનીશ, હું સાયન્ટિસ્ટ બનીશ, આવું મેં નક્કી કર્યું હતું. ટેકનિકલ ભણ્યો છું હું, બહુ નસીબદાર કે આઠમા નવમા દસમા ધોરણમાં સુથારી કામે કરવા મળ્યું, લુહારી કામ પણ કર્યું, વાયરિંગ પણ કર્યું, બધા પ્રકારના જે બધા ફર્સ્ટ ઇયર એન્જિનિયરિંગના જે બધા પ્રેક્ટિકલના કામ એ બધા હવે ટેકનિકલમાં કર્યા, અને એનાથી જીવનમાં અનુશાસન પણ ખૂબ આવે. એવું બધું જયારે ટીન એજમાં તમે કરો ત્યારે, અને પછી જયારે અગિયારમા ધોરણમાં ગણિત આવ્યું, દસમા સુધી તો બહુ સરસ ચાલ્યું, અગિયારમાનું ગણિત મને એમ લાગ્યું કે આ મારા માટે નથી. એટલે મેં કીધું આ તો ગરબડ થઈ ગઈ, સાયન્સ તો લેવાઈ ગયું. પછી હવે એન્જિનિયરિંગ કરવું તો એ ગાંઠ વાળાથી પેલું ટેકનિકલ આખું ભાગે હતું કે ટેકનિકલ લીધેલું છે એટલે એન્જિનિયરિંગમાં એડમિશન મળતા બીજા 5% ગ્રેસ માર્ક્સ મળી જશે એટલે એન્જિનિયરિંગમાં તો એડમિશન મળવાનું જ છે. તો પછી એ જ કન્ટિન્યુ કરી, એટલે સાયન્સ તો ભણ્યો પણ ગણિત માટે મને કોઈ પ્રીતિ ના થઈ, કારણ કે ફાધર વાલસ જેવા શિક્ષક નહીં ને અમારા કોઈ, પણ એ શિક્ષકોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે. કારણ કે એ વખતે જયારે ગણિત નહોતું ગમતું, મારા ગણિતમાં ઓછા માર્ક આવતા, રેડિયો પર નથી કહી એ વાત અત્યારે કહી રહ્યો છું, જે મેં એક જ વાર એક્ઝામમાં ચોરી કરી હતી, 12મા ધોરણમાં પ્રિલિમની એક્ઝામમાં, કારણ કે હું બહુ મૂંઝાયેલો હતો. અને માત્ર ગણિત પ્રત્યે કઈ દ્વેષ હતો એટલા માટે નહીં, મારા અંગત જીવનનો એવા પ્રશ્નો બીજા બહુ હતા, મમ્મીની તબિયત નહોતી સારી ને બહુ 50 પ્રશ્નો હતા, એટલે હું એ વખતે મને કોઈ રસ્તો જ ના જાણ્યો, અને એ ભૂલ કરી મેં, અને ભૂલ કર્યા પછી ચોરી કરતા હું પકડાયો, અને પછી મારા શિક્ષકો મને જે રીતે સંભાળ્યો એ બોલે એમનો પણ ઋણી છું, કારણ કે જો એ મને જો સીએમના શિક્ષકોને ગાઈડન્સ ન મળ્યું હોત તો કદાચ હું બોર્ડની એક્ઝામ આપત જ નહીં, મને એમ થતું હું ડ્રોપ લઈ લઉં, મારાથી નહીં થાય, કોન્ફિડન્સ લગી જાય ને માણસ. તો રિઝલ્ટ તો બહુ સારું આવ્યું 12મા ધોરણમાં, એન્જિનિયરિંગમાં એડમિશન મળતું હતું, પણ ત્યાં સુધીમાં સ્પષ્ટ તો થઈ ગયું હતું કે આ ગણિત આગળ નથી ભણવું, તો કરવું શું. તો મેં છે ને આર્કિટેક્ચરની એન્ટ્રન્સ એક્ઝામ આપતો હતો મારો એક મિત્ર, એ વખતે છે ને આટલું બધું વાતાવરણ આટલી અવેરનેસ વાળું હતું જ નહીં. તો મારો એક મિત્ર, એને 6ઠા ધોરણથી સપનું હતું કે આર્કિટેક્ટ બનવું છે, એટલે 6ઠા ધોરણથી એ તૈયારી કરતો હતો, એનું સ્કેચિંગ બહુ જ સરસ. તો હું એને જઈને મળ્યો કે ભાઈ તું શું તૈયારી કરે છે, મને કે હવે તો 15 દિવસ છે એક્ઝામને, તો મેં કીધું તું કહેતો કરો શું તૈયારી કરે છે. એટલે એ જે આર્કિટેક્ટ પાસે જતો હતો એની પાસે મને લઈ ગયો કે આને હવે તૈયારી કરવી છે એક્ઝામની. પછી એમણે કીધું કે ભાઈ હવે તો 15 દિવસ છે, તો એક કામ કરતો હવે સ્કેચિંગ કરો, ખાલી બિલ્ડિંગ્સના સ્કેચિંગ કરો. મેં કીધું સારું. એટલે અમે લોકો અમદાવાદના અલગ અલગ બિલ્ડિંગ્સને સ્કેચ બનાવતા, પહેલો સ્કેચ બનાવીને મેં એમને બતાવ્યો, તો મને કે તું કર ને, તું વાંધો નહીં, તાર બીજું કોઈ તૈયાર નહીં, તું ખાલી આ 15 દિવસ ખાલી સ્કેચિંગ જ કર. મેં એન્ટ્રન્સ એક્ઝામ આપી, એ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી. હવે ક્લિયર થઈ એ વખતે સેપ્ટમાં, એમએસમાં, સુરતમાં અને વિદ્યાનગર આ 4 જગ્યાએ આર્કિટેક્ચરમાં એડમિશન મળતું હતું. એન્ટ્રન્સ એક્ઝામમાં મને સમજાઈ ગયું કે આમાં ગણિત તો બહુ આવશે, તો હું એન્ટ્રન્સમાં જ ના ગયો. મને એડમિશન મળતું હતું પણ હું ગયો જ નહીં. મારા પપ્પા કે તું કરું કરે, તને એડમિશન મળે તું જતો નથી. મારા નથી કરવું, તો કે શું કરવું છે.
તો એમાં અનાયાસ જો મારા જીવનમાં છે ને ડેસ્ટિની કેવો ગજબ રોલ ભજવ્યો છે એની આ વાત છે કે હું એમજી સાયન્સ કોલેજમાં સાયન્સનું ફોર્મ લેવા માટે ગયો. ઓ ભેડ એટલે ત્યાં ફોર્મ વિન્ડો પર પહોંચ્યો ને તો પાછળ જ બહુ પડતો જલ્દી કરો જલ્દી કરો. તો મેં આમ જોયું કે સમજાવ મેં કહ્યું આ બે ફોર્મ દેખાય એક સફેદ ને એક પીળું. મેં કીધું આ પીળું છે નો છે તો કે બાયોટેકનોલોજી. મેં કહ્યું આપો આમ એટલે પછી ઘેર આવીને ફોર્મ મેં કહ્યું મારે બાયોટેકનોલોજી ભણવું છે. મારો ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરવામાં એમાં એક હતું એમજી સાયન્સ નું નામ કે હું ભૂલી ગયો બોલવાનું, પણ એમજી સાયન્સ માં હું ભણું છું કારણ કે ત્યાં પણ ભણતો હતો. મેં ક્યારે વિચાર્યું નતું કે સ્ટેજ પર હું જઈને પરફોર્મ કરી શકું. સીએમમાં તો ખૂબ બધું અમે પ્રવૃત્તિઓ કરતા ત્યારે અમારે અમે નસીબદાર લોકો કે ભાઈ અમારા પ્રાર્થના મંદિરમાં દરેક વર્ગનો એક કાર્યક્રમ થાય એટલે એમાં હું કાર્યક્રમ મંત્રી હોઉં અને પછી મેં નાટકો લખ્યા હોય ને એવું બધું સ્કૂલના ટાઈમે બહુ કર્યું છે. પણ ક્યારે આને એક્ટિવલી વિચારી શકાય કે તમે કોઈ ક્રિએટિવ કામ કરી શકો માત્ર મુખ્ય ધારામાં એવું તો એમજી સાયન્સમાં પણ હતું. હું ભણતો હતો બાયોટેકનો સ્ટુડન્ટ હતો એટલે અમારે અટેન્ડન્સ કમ્પલસરી હોય, બાકી બધી કોલેજીસ જેવું નહીં 100% અટેન્ડન્સ જોઈએ પ્રેક્ટિકલ્સમાં પણ. એટલે બધું ભણવામાં ધ્યાન આવે, પેલું ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન ના આવે, પણ એમાં પણ ત્યાં અમારા અમુક પ્રોફેસર્સ કે જેમણે મને તક આપી કે જેમણે ટેલેન્ટ વખતે મને આ ફર્સ્ટ ઇયર ટેલેન્ટનું જે ઓડિશન હતું એમાં હું સિલેક્ટ નહોતો થયો તો અમારે એક પ્રોફેસરે મને તો પછી ખબર પડી અમારે એક પ્રોફેસરે રીતે ઝઘડો કર્યો હતો પેલા ઓર્કેસ્ટ્રા વાળા સાથે કે આ છોકરો સારું ગયો તમે એને કેમ સિલેક્ટ નથી કર્યો. આજે એમનો પણ ભૂલી છું કે એમણે મને સ્ટેજ પર ગાવાનો ચાન્સ આપ્યો. તો ત્યાં ખૂબ બધી મજા કરી કોલેજમાં જે પણ ટેલેન્ટ ઇવનિંગમાં થતું હોય. અને એ વખતે થર્ડ ઇયરની ટેલેન્ટમાં મને યાદ છે કે પહેલી વાર હોસ્ટિંગ કર્યું હતું અને ત્યારે મને થોડું થોડું સમજાવવા લાગ્યું કે અચ્છા મને કંઈક જુદું આવડે છે. ત્યાં સુધી મને કંઈ ખબર નહોતી. મેં કીધું આ કંઈક જુદું છે એમ એટલે તો પણ અગેન ભણવાનું હતું મારે સાયન્ટિસ્ટ થવું હતું એટલે જ્યારે હું એમએસસી પાર્ટ વનમાં આવ્યો બાયોટેક બાયોકેમિસ્ટ્રીમાં પછી મેં પપ્પાને એમ કહ્યું કે હવે મારે સાયન્ટિસ્ટ થયું છે, મારે પીએચડી કરવું છે, મારે જેનેટિક્સમાં રિસર્ચ કરવું છે. અને મારા મનમાં બહુ હતું એવું સ્પષ્ટ વખતે ચિત્ર કે મારે ડીએનએ અને વર્ણ વ્યવસ્થા એની ઉપર રિસર્ચ કરવું છે કે આપણે ત્યાં વર્ણાશ્રમ વ્યવસ્થા જે છે એમાં ખરેખર ડીએનએનો શું રોલ છે એ મારે જેનેટિક્સમાં સ્ટડી કરવું હતું. તો મેં પપ્પાને કીધું કે આ મારે કરવું છે. હવે સિંગલ ચાઇલ્ડ તો પપ્પા મને કીધું અમને મૂકીને જતું રહીશ. મેં કહું પણ હવે તો ભણવા જવું પડશે ને ક્યાંક તો અહીંયા કંઈ સ્કોપ નથી. મેં કીધું કે સારું ચલો. અને થવા કાળ એવું થયું કે ઇન અ સ્પેન ઓફ 15-20 ડેઝ હી સફર્ડ અ મેસિવ કાર્ડિયક અરેસ્ટ એન્ડ હી પાસ્ડ અવે. એક તો અચાનક જ વિશ્વ બદલાઈ ગયું આખું. તો પછી એલઆઈસી કોમ્પેશનેટ ગ્રાઉન્ડ પર જોબ ઓફર કરી અને મારી પાસે બે ચોઇસીસ હતી, કાં તો હું પીએચડી માટે કન્ટિન્યુ કરું અને મમ્મી જોબ કરે અને કાં તો હું જોબ કરું. હવે મમ્મી ક્યારે આવું કામ પ્રોડ્યુસ કર્યું નતું ને મને એવું લાગ્યું કે હું ફ્રેશ ગ્રેજ્યુએટ છું અને હું ભણીશ તો પીએચડી કરવામાં, પણ સાયન્સમાં તો એક તો મારે પ્રેક્ટિકલ્સ તો રોજ કરવા પડે એટલે મને બીજા 6-8 વર્ષ તો લાગશે આખી વાત પૂરી કરતા એન્ડ ઇટ વુડન્ટ બી એડવાઇઝેબલ. એટલે મેં પછી એલઆઈસીમાં જોબ સ્વીકારી. મેં 3 વર્ષ એલઆઈસીમાં રબને બનાદી જોડીના શાહરૂખ ખાનની જેમ સ્કૂટર પર માથામાં તેલ નાખેલું હોય, ફોર્મલ કપડાં પહેર્યા હોય, ટિફિન લટકાવ્યું હોય, નીચે સ્પોર્ટ્સ શૂઝ હોય એવો જ હતો હું અંદરથી તો હજી એવો જ છું. તો મેં 3 વર્ષ ત્યાં નોકરી કરી અને ફરી પાછી આંકડાઓની માયાજાળ મારી સામે આવીને ઉભી રહી કારણ કે એમાં તો સતત આંકડાઓનું જ કામ હતું. ઇન્સ્યોરન્સમાં હું એડમિન ડિપાર્ટમેન્ટમાં હતો એટલે બટ આઈ એન્જોયડ ધેટ ફેઝ. મેં પૂરી નિષ્ઠાથી ત્યાં કામ કર્યું પણ ત્યાં ગયા પછી મને સમજાયું કે મારામાં કેટલું સિંચન મારા પપ્પાએ કર્યું હતું. ત્યાં સુધી મને ખબર નહોતી. એલઆઈસીમાં પગ મૂક્યો ત્યારે ખબર પડી ગયું હા આપણે તો અભિષેક બચ્ચન છીએ. કોઈ માણસ તમને આવે ને એમ કે અચાનક હું આમ સ્કૂટર પાર્ક કરતો પાર્કિંગમાં એક માણસ આવે અચાનક આવીને. મારા પપ્પાનું નામ છે હરીશ કુમાર પી ઠાકર, એને રાજસ્થાનમાં ઇનિશિયલ્સ નાના કરીને એ લોકો HKP. પપ્પાનું એજ્યુકેશન રાજસ્થાનમાં થયેલું અજમેરમાં, એ લોકો પછી અહીંયા શિફ્ટ થયા. તો એટલે એમનું નામ HKP ઠાકર, પણ એલઆઈસીમાં આજની તારીખે લોકો એમને HKP
हाईली नॉलेजेबल पर्सन तरीके ओळखे. હું કેટલા અજાણ્યા લોકો મને આવીને એમ કહે કે આજે હું જે કહું છું તારા પપ્પાના કારણે છું. એટલે આંગળીના વેઢે ઘણા એવા નહીં, હું આમ કેમ કહું, સેંકડો લોકો આવીને એવું તમને જયારે કહે તો કેવું લાગે? પપ્પા જિંદગીમાં કોઈ પ્રમોશન લીધેલું નહીં. કેમ? કે દીકરો સીએમ માં ભણે છે ને, એલઆઈસી ની ટ્રાન્સફરેબલ જોબ છે, એનું ભણતર જે છે કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ. આ બધું મને પછી ખબર પડી. એક ભાઈ આવા પાર્કિંગ નું સ્કૂટર પાર્ક કરતો હતો, આવીને મને કે તમે એચકેપી ના સમજો. મેં કીધું હા. કે આ બિલ્ડિંગ દેખાય છે 7 માળનું? મેં કીધું હા. હમણાં પેલો ભૂકંપ આવ્યો હતો ને? મેં કીધું હા. શું બોલે આ ભાઈ? કીધું હા. તો કે ભૂકંપમાં જો આ પાળીની ઈંટ પડી હોત ને તો એને છાતી પર લેનાર પહેલો માણસ તારો બાપ હોત. એ નિષ્ઠા હતી એની આ સંસ્થા માટે, એ નિષ્ઠા સાથે જીવજે. આવું કહીને માણસ હલો એમની હયાતીમાં હું એમને કહીએ આ પ્રકારનો ભાવ વ્યક્ત ના કરી શક્યો, એ ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ ના કરી શક્યો. સો અત્યારે મારી એક રિક્વેસ્ટ છે તમને કે તમારા જીવનમાં કોઈ પણ એવું હોય, ચાહે જો તુમે પૂરે દિલ સે મિલતા હૈ મુશ્કિલ સે, એસા જો કોઈ કહી હૈ વો જગ મેં સબસે હસી હૈ, ઉસ હાથ કો તુમ થામ લો, વો મહેરબાન કલ હો ન હો. તો એના સિવાય સરસ બધું ચાલતું હતું. અને અચાનક જ મિર્ચી પ્રગટ થયું મારી સામે. હું પિક્ચર જોવા ગયો હતો વાઇડ એંગલમાં દેવદાસ. બહાર નીકળ્યો તો આમ હોર્ડિંગ દેખાયું, એક બિલાડી હતી, બિલાડીની મૂછોમાં મિર્ચી ચિતરેલી હતી, અને લખ્યું હતું ગેટ હન્ટેડ ધ ફર્સ્ટ આરજે હન્ટ ઓફ ઇન્ડિયા. મને આમ કૌતુક થયું કે આ શું છે. એટલે મેં ત્યાં જઈને તપાસ કરી કે આ શું છે એક્ઝેક્ટલી, આ શું કહેવા માંગે છે. એટલે એમણે કીધું કે અહીંયા આરજે હન્ટ નામ પણ. મેં કીધું આરજે એટલે શું? તો કહો. ઓડિશન્સ ચાલતા હતા અને એમણે કીધું કે એક ફોર્મ ભરવાનું છે, 3 ભાષામાં ઓડિશન્સ થશે. એટલે મેં ફોર્મ જોયું, 50 રૂપિયાનું હતું. એ બહુ સારું હતું, તો મોટી વસ્તુ હતી. મેં કીધું ઓકે. મેં કહું કાલે આવીશ, વિચારેલું હું કાલે આવીશ. એક આખી રાત વિચાર્યું કે લેવું કે ના લેવું ફોર્મ. પછી મેં કહ્યું ટ્રાય તો કરીએ. એ વખતે છે ને હું જરા વિચારતો હતો કે હવે મારા શોખ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પહેલી જ વાત ગૌણ કામ વાળી. એટલે હું એક મ્યુઝિક ક્લાસ અનિકેત સરને ત્યાં જસ્ટ મેં મહિનાથી જોઈન કર્યા હતા કે ચલો થોડું સુગમ સંગીતમાં મને રસ છે તો હું થોડું શીખું. પહેલી વાર હું કંઈક શીખવા જતો હતો ત્યાં. અને બીજું આ મને એમ થયું કે આ ઓડિશન આપ્યો તો ખરા શું હોય. પણ મેં એમને જઈને એવું પૂછ્યું કે ભાઈ તમારી કોઈ સ્ક્રિપ્ટ હોય કે અમે લખીને આવી શકીએ? તો કે તમે જાતે લખીને આવો, વાંધો નહીં, હું સારું. પછી હું લખીને ગયો અને પછી ઓડિશન આપ્યું. અને પછી એમાં પણ ગજબ વાત છે આખી, કે ઓડિશન આપ્યું એના પછી અમારે જે હેડ ઓફ પ્રોગ્રામિંગ હતા એમણે મને એમનું કાર્ડ આપ્યું હતું કે આ મારું કાર્ડ છે, તું મને ફોન કરજે. તો મેં કહ્યું આ ઓડિશનનું રિઝલ્ટ કેવું થયા હશે? કે તમે સિલેક્ટ થયા હશો તો તમને ફોન આવશે બીજા રાઉન્ડ માટે, ત્રીજા રાઉન્ડ માટે, એવી રીતે થશે. તો હું તો ઓકે ઠીક છે, કાર્ડ લીધું હતું. પછી ઘરે આવ્યો અને અઠવાડિયામાં રિઝલ્ટ આવવાનું હતું કંઈ, અને અઠવાડિયા સુધી મેં રાહ જોઈ, રિઝલ્ટ આવ્યું ને એટલે આપણે સમજી ગયા કે આપણું કોઈ સિલેક્શન થયું નથી. પછી એ વખતે મેં છે ને કંઈક અનાઉન્સ રેડિયો સાંભળ્યો હતો, એમાં હું અનાઉન્સમેન્ટ થતું હતું કે સેકન્ડ રાઉન્ડ ચાલી રહ્યો છે ઓડિશન્સનો. એટલે મેં કહ્યું આ લોકો યાર આપણું સિલેક્શન થયું કે ના થયું એવું કોઈ ફોન ના આવ્યો એમ. એટલે મેં પેલું કાર્ડ હતું ને તો કાર્ડ જોઈએ. મેં કહ્યું ચાલો એમને ફોન કરીએ, મોબાઈલ તો હતા ને એ વખતે. એટલે લેન્ડલાઈન મેં ઉપાડ્યો, ઉપાડતા રિલાઈઝ થયું કે ફોન તો નથી ચાલતો, કારણ કે આપણે આટલો ફોનનો ઉપયોગ હવે અત્યારે કરીએ છીએ, એ વખતે તો આવો કોઈ રોજનો ઉપયોગ હતો નહીં. 8-10 મને ખબર પડે મારો ફોન ડેડ છે. તો મેં કીધું હમણાં ફોન કરવો હશે તો આવે તો હશે નહીં, ખબર નહીં પડી હોય તો કરવો શું. એટલે પાડોશીને ત્યાં ગયો, પાડોશીને ત્યાં લેન્ડલાઈન પરથી પેલા ભાઈને ફોન કર્યો. જેવો ફોન કર્યો એટલે પેલા ભાઈ કહે તું ક્યાં છું, તમે કેટલા ફોન કર્યા તમે ઉપાડતા નથી. મેં કહ્યું ભાઈ મારો ફોન ડેડ હતો. મને કે આજે છેલ્લો દિવસ છે સેકન્ડ રાઉન્ડનો, હમણાં કલાકમાં ક્લોઝ થશે, તને ટાઈમ હોય તો આવી જા. શનિવાર હતો એટલે ટાઈમ હતો મારી પાસે, નહીં તો હું એલઆઈસીમાં હોત.
तो हूँ मैं कहूँ मेरे से मारा घर बहुत नजीक है ना तेरा पहुंचे ही हो ने ये रहता सेकंड राउंड आप हो ना पसीज बीजा घना वाला राउंड से बट दिस इज हाउ यू नो आई एम ट्राइंग टू एक्सप्लेन कि आप बिल्कुल मारा लक्ष्य में पण क्या नहीं घना लोगों मैंने पूछा कि तुम्हारे पहले जो आरजे बनो तो अरे कहीं खबर नहीं भाई आरजे एटले शू खबर नहीं पछी बराबर वाला राउंड से हवे फाइनल की बात करिए फाइनल में मारे जवू ज नहोतु ये लोग कई 1600 के 1800 पार्टिसिपेंट्स में फाइनल 10 सिलेक्ट कराया था 10 लोगों ने एक फाइनल आ रीते हुज हु ऑफ अहमदाबाद में हाजरी में ऑडिशन थवानु हतु एटले वक्त तो इंडियन आइडल नाम की कोई वस्तु होती नहीं कोई रियलिटी शो होता नहीं एटले आ जाने आम पेलो आखो रियलिटी शो वाला माहौल हतो अने मैं कीधु भाई आ रेडियो सुधी बराबर छे के स्क्रिप्ट वाँचवानी होवे आ स्टेज पर शू परफॉर्म करवानु आपणने कई आवडे आवडे नहीं એટલે હું કઈ એવો કોન્ફિડન્ટ પણ નહોતો નહીં એટલે મેં કીધું મારે નથી જવું મારા મિત્રો ફાઇનલ વાળા દિવસે મારા ઘરે આવ્યા મારી ઓફિસમાં કોઈ ખબર નહોતી કે મેં આવું કઈ પાર્ટિસિપેટ કર્યું છે મારા મિત્રો આવ્યા ઘરે મને કહે કે આજે સાંજે તો પછી ફાઇનલ છે ને જવાનું મેં કહું મારે નથી આવું હું નથી આવવાનો તેમણે કીધું ના 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 એમાં મારા એક મિત્ર મને કહે તો શું તકલીફ શું તને જવાનું મેં કહું પણ આપણે આપણે શું જવાનું જો આપણને આવડે કે નહીં એજ ને આ તો ઠીક છે સિલેક્ટ થઈ ગયા ફાઇનલ મારું પતી ગયું ઇનફેક્ટ મારું જે ફોર્મ છે ને આરજે હન્ટનું જે ફોર્મ મેં ભર્યું હોય એની અંદર એક ક્વેશ્ચન હતો વાય ડુ યુ વોન્ટ ટુ બીકમ અ રેડિયો જોકી મારો અક્ષર બહુ જ ખરાબ એટલે મેં ફોર્મ નથી ભર્યું મારે એક મિત્ર ફોર્મ ભર્યું છે બે જણા બેઠા હતા ફ્રેન્ડ અને એની ગર્લફ્રેન્ડ એટલે હું કઈ બહાર પાણી પીવડાવતો હતો છોડને એટલે એને બૂમ પાડી કે આમાં એક ક્વેશ્ચન છે ભાઈ વાય ડુ યુ વોન્ટ ટુ બીકમ અ રેડિયો જોકી શું લખવાનું છે એટલે મેં બૂમ પાડીને એવું કીધું હતું આંગણામાંથી મને કે તારે શું ગુમાવવાનું છે દિવસે પણ ગજબ વાત થઈ હતી રેડિયો મને એટલી મોટી શીખ આપી છે ને એ હું શેર કરી રહ્યો છું તમારી સાથે આ હજી કોઈ નથી ખબર મારા ફેમિલી મેમ્બર્સ સિવાય મિત્રો સિવાય એ જે ઓડિશન હતું જેમાં અમે બધાએ પરફોર્મ કર્યું હતું અને જ્યારે હું સિલેક્ટ થયો તો ફાઇનલ 10 લોકો હતા અમે એમાંથી જેવું સેકન્ડ રનર અપ અનાઉન્સ થયું ને ફાઇનલ જ્યારે નામ અમે બધા ખૂણામાં ઉભા હતા આ રીતે જેવું સેકન્ડ રનર અપ અનાઉન્સ થયું ને એટલે હું વધારે ખૂણામાં જતો રહ્યો લોકો પતી ગયું આપણે બહુ વખત ત્રીજો નંબર આવ્યા હતું કેટલાય લોકો એ જીત પછી મને જયારે પણ મળ્યા છે છેલ્લા 18 વર્ષમાં એમાં કેટલાય લોકો એવું કહે છે કે તે જે પરફોર્મ કર્યું હતું ને ફાઇનલમાં એ વખતે અમે ત્યાં હાજર હતા અને તમે માનશો એ પરફોર્મન્સનું કોઈ રેકોર્ડિંગ નથી એ લોકો એક વિડીયો તો હતો જ નહીં એ વખતે એ લોકો ઓડિયો રેકોર્ડ કરવા માટે મૂક્યો હતો અને ઓડિયો કરપ્ટ થઈ ગયો એટલે ઓડિયો છે જ નહીં સો મારો ફર્સ્ટ પરફોર્મન્સનો કોઈ ઓડિયો નથી કટ ટુ 5 નવેમ્બર 2021 તમે મેં વિડીયો જોયો છે સોશિયલ મીડિયા પર કે જેમાં હું સૌથી છેલ્લી વાર સોશિયલ મીડિયા પર વાત કરી રહ્યો છું આઈ એમ એક્સપ્રેસિંગ માય ગ્રેટિટ્યુડ ટુ ઓલ ધ પીપલ હુ હેવ કોન્ટ્રીબ્યુટેડ થ્રુ ધીસ જર્ની મારા માટે બહુ સહજ છે ને એ બધું ઓપરેટ કરવું છે તમે કદાચ પહેલી વાર જોયું હશે પણ એક રેડિયો જોકી જયારે બોલતો હોય ત્યારે એક સાથે 7-8 વસ્તુ કરતો હોય જે તમને ક્યારે દેખાય જ નથી હું મિક્સરની સાથે રમતો હોઉં એક મ્યુઝિક પ્લે કરતો હોઉં સાઉન્ડ ઇફેક્ટ પ્લે કરતો હોઉં સોંગ મેનેજ કરતો હોઉં બહુ બધું હોય અને હું રેકોર્ડ પણ કરતો તો મેં બોલતા પહેલા એ રેકોર્ડ કરવા મૂક્યો છે ઓડિયો વિડીયો તો એની રીતે રેકોર્ડ થયો છે પણ રેડિયોનો જે ઓડિયો છે એને રેકોર્ડ કરવા મૂક્યો છે બરાબર મારી વાત પૂરી થઈ મેં રેકોર્ડિંગ સ્ટોપ કર્યું નો ઓડિયો ઝીરો એટલે મેં કીધું
કે આપણે સંસ્કૃતમાં આપણને જીવનને જે સમજણ આપવામાં આવી છે કે જમીનમાં આદિ છે ને અંત, જે છે અનંત. રેડિયોમાં મારી પહેલી સ્પીચ રાખી, મારી છેલ્લી સ્પીચ સાચવી. એણે મને એમ કહ્યું કે તારી એન્ટ્રી કે એક્ઝિટ મારે યાદ જ નથી રાખવી, આપણે જે જીવ્યા એ યાદ રાખશું. મારો ભવન કે પણ વિડીયો તો છે ને, બધું દોસ્ત વિડીયોનો માણસ જ નથી, જે મજા છે ઓડિયો નહીં છે. કારણ કે ઓડિયોમાં હું માઇક સાથેનો ડિસ્ટન્સ સબકોન્શિયસલી ચેક કરતો હોઉં, મારો ટોન ચેક કરતો હોઉં, હું કોઈ વાતને જુદી રીતે રજૂ કરતો હોઉં, જે વિડીયોમાં ના થઈ શકે મારાથી. કારણ કે હું વિડીયોનો માણસ નથી, ભલે એક્ટર તરીકે હમણાં પેલી ઓળખ લખી છે, હું કે એક્ટરની મને કશું નથી આવડતું. હા, ઓડિયો એ મારું માધ્યમ છે. અને એ પણ કેવું થયું ખબર છે, રેડિયો જયારે જોઈન કર્યો તો એ પણ એમાં પણ એલઆઈસી માંથી જયારે રિઝાઇન કર્યું, એ રેઝિગ્નેશન પાછળનું જે આત્મબળ હતું એ આપનાર મારી માં. કારણ કે આસપાસ કોઈ એવું નહોતું, જેના પપ્પા વહેલો ગુજરી ગયા હોય તો પપ્પાની ઉંમરના બધા મિત્રો એ શું સલાહ આપે, કોઈ નોકરી છોડવાની સલાહ આપે, પેન્શન વાળી નોકરી, સેફ સિક્યોર જોબ, કોણ એમ કહે કે હા તું કર, બીક લાગે ને અમને કે નકલ વાગે ફેલ થાય તો અમારું નામ આવે. એટલે કોઈ એક માણસ એવું નહોતું. અત્યારે ઘણા બધા એવું કહે છે કે મેં તને કીધું તો તું જા. તો મારી મમ્મીએ મને એમ કહ્યું, મમ્મીએ એમ કહ્યું કે બેટા મને એવું લાગે છે કે તારે આ કામ કરવું જોઈએ. કારણ કે તારા પપ્પા તો હંમેશા તને એવું કહેતા કે તું આર્ટ્સ લે, પણ તું એવું કહેતો હતો કે આર્ટ્સ થોડી લેવાય, તને સમજણ નહોતી. આ એક ઓપોર્ચ્યુનિટી છે તારા માટે, બહુ બહુ તો શું થશે, આ એમના શબ્દો મને કે બહુ બહુ તો શું થશે, તું ફેલ થઈશ. તો મેં તને એવો તો ઉછેર નથી આપ્યો ને કે તું મારું તારું પેટ નહીં ભરી શકે, કંઈક તો કરીશ ને સારું. બસ તું નિષ્ફળ જઈશ તો નિષ્ફળતા તારી હશે, નિષ્ફળતાની જવાબદારી લેતા શીખ. આ વાત જે હતી ને એણે મને ખૂબ બળ આપ્યું. એના સિવાય પણ એક વાત થઈ હતી, જે વાત મેં એક મારી ટેક ટોકમાં શેર કરી છે. તમને જયારે અનુકૂળ હોય, સમય હોય ત્યારે 12 મિનિટનો સમય ફાળવજો. એમાં એક વાર્તા છે, એ વાર્તા અત્યારે શેર નથી કરતો, લાંબુ થઈ જશે નહીં તો પછી. આપણે બહુ બધા લોકો ઉભા છે, મને એક શોખ થાય છે કે ભાઈ બિચારા. તો અનિકેત સરના મ્યુઝિક ક્લાસમાં હું જતો, મેં ના કહ્યું કે મેં શરૂ જ કર્યું હતું જસ્ટ. એક દિવસ હું ક્લાસમાં થોડો વહેલો પહોંચી ગયો, મારી પાસે થોડો સમય હતો. બાજુમાં છે ને એક બીજી વિંગ હતી, ત્યાં એક લાઇબ્રેરી હતી. તો લાઇબ્રેરી મારું મનગમતું સ્થળ, હું અંદર ગયો. ત્યાં વળી એક પેક ઓફ કાર્ડ્સ હતા, અને એમાં એવું લખ્યું હતું કે આમાંથી કોઈ પણ એક કાર્ડ લો, સામે એક પુસ્તક પડ્યું છે શોર્ટ સ્ટોરીઝનું, એ કાર્ડમાં જે નંબર લખ્યો હોય ને એ નંબરવાળી વાર્તા વાંચો, એ વાર્તા તમારું જીવન બદલી નાખશે, ઇટ વિલ ચેન્જ યોર લાઈફ. સમય હતો મારી પાસે એટલે મેં એ વાર્તા વાંચી, અને વાર્તા કંઈક આવી હતી કે આ સમયની વાત છે જ્યારે ભગવાન પૃથ્વી પર રહેતા હતા માણસોની સાથે, અને મનુષ્યને ખૂબ ફરિયાદ કે મજા નથી આવતી જીવવાની. એમાં એક ખેડૂત, એણે પોતાની હૈયાવરાળ, પોતાનો બળાપો ઠાલવ્યો ભગવાનની સામે જઈને કે ભગવાન યુ આર અ વેરી બેડ મેનેજર, તને કોઈ વસ્તુ મેનેજ કરતા નથી આવતી, કોઈ વાર તું એટલો બધો વરસાદ આપે કે મારું બધું વહી જાય છે, કોઈ વરસાદ જ નથી આવતો, મારી બધી મહેનત જે છે એ બાતલ જાય છે, કે તને કઈ મેનેજ કરતા નથી આવડતું. ભગવાન કે એક કામ કરીએ, આપણે એક પ્રયોગ કરીએ, આજથી તું ભગવાન, મારા બધા પાવર્સ તારા, મારી પાસે કોઈ પાવર નહીં, તું ભગવાન, તારા આ સૃષ્ટિને જે રીતે ચલાવી એ રીતે ચલાવ. એટલે ખેડૂત ખુશ થઈ ગયો કે હવે આવો. એટલે ખેડૂતે શું કર્યું, એણે સારામાં સારો પાક થવા માટે ઉત્તમ બીજ, ફળદ્રુપ જમીન, ડિરેક્શન ઓફ વિન્ડ, પાણી, ખનિજ તત્વો બધું એટલું સરસ ઓપ્ટિમમ કરી નાખ્યું, એબ્સોલ્યુટલી ઓપ્ટિમમ, જેથી સરસ પાક ઉગે. અને થયું એવું, પાક સરસ થયો. એટલે રિઝલ્ટ જયારે આવ્યો ત્યારે ખેડૂતો ભગવાનને બોલાવ્યા કે આ જો, ક્યાં તારું કામ ને ક્યાં મારું કામ. ભગવાન કે બહુ સરસ, વેરી ગુડ, શું આવ્યું છે કે ઘઉં, તો કે લણીએ, કે ચાલો. તો લણ્યા, ડુંડું ખોલ્યું તો અંદરથી દાણો જ ના નીકળ્યો. તો ખેડૂત કે તે કંઈક જાદુ કર્યું. ભગવાન કે નહીં નહીં, એક મિનિટ, ભગવાન તો શું, હજી પાવર્સ તારી પાસે જ છે, ચેક કર લે, મારી પાસે કંઈ નથી. તો કે તો આમાં શું થયું. તો ભગવાને સમજાવ્યું કે થયું એમ
કે બીજને જમીન ચીરીને બહાર આવવા માટે જે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ કરવો જ ના પડ્યો, તો એને બધું જ આપી દીધું એટલે એ બીજ નપુંસક થઈ ગયું. એ ઉગે તો ખરું પણ એની આવનારી પેઢી એ ન ઉગે, એનાથી કોઈ દાણો નહીં નીકળે, કારણ કે એમાં તાકાત રહી નથી, એની પોટેન્શિયલ રહી નથી. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વિકાસ માટે સંઘર્ષ આવશ્યક છે અને સંઘર્ષ કરવાની તક તે આપી નહીં. આ સાદી સીધી વાત, પણ વાત વાંચીને મને એમ થયું કે મારા જીવનમાં મારી પાસે જે પોટેન્શિયલ છે એને મેં ક્યાં ચકાસ્યો છે? મારી સામે તો બધું આવીને ઉભું રહ્યું છે. મને નોકરી મળી તો એ કઈ મારી એબિલિટીઝ પર, મારી તક, મારી સમજણને કારણે કઈ નથી મળી, મારો કોઈ પોટેન્શિયલ નથી. મને એક સમય એવો હતો, એક પરિસ્થિતિ એવી ઊભી થઈ એને કારણે નોકરી મળી. મેં કર્યું શું છે? મેં મારા જોડે તો કઈ નથી કર્યું. મેં ચેક જ ક્યાં કર્યું છે કે મારા બીજમાં કેટલી તાકાત છે? આ વાત મેં મારા મમ્મીને જયારે કહી ત્યારે એમણે એમ કહ્યું કે મને એમ લાગે છે કે તારે રિઝાઇન કરવું જોઈએ એલઆઈસી માંથી. તો એ તો કરી દીધું. કર્યા પછી જયારે જોઈન કર્યું, હું તો અડખાતો હતો હજી પહેલા દિવસે કે હજી તો ટ્રેનિંગ વેનિંગ હશે ને બધું. ગયો અમારે હિતેશ શર્મા, અમારો સ્ટેશન ડિરેક્ટર, મને કે આજે તારે 8 વાગે શો કરવાનો. મેં કહ્યું હે, કઈ ખબર જ નથી કઈ શું. મને કે હા, મેં કહ્યું પણ એમ નહીં, પણ એમાં શું કરવાનું? તો કે એ તો બધું આવડી જશે. એન્ડ ધેટ્સ હાઉ ધ જર્ની સ્ટાર્ટેડ. મને કાંઈ, હું મારો અવાજ સાંભળું મને એટલું બધું એવું આમ દયા આવતી હતી મારી જાત પર કે આ ભાઈને બોલતા નથી આવડતું. ભૂલો કરી કરીને શીખ્યો. રેડિયો મને ભૂલો કરી કરીને જાતને ઓળખવાની તક આપી. ખબર પડી કે આપણને શું આવડે શું ના આવડે. થોડા સમયમાં મને સમજાવવા લાગ્યું કે મને રેડિયો બીજાઓ કરતા થોડો જુદો રીતે આવડે છે. આ પહેલી વાર હું આ જાહેરમાં વાત કરી રહ્યો છું. મને થોડા સમયમાં એમ લાગવા લાગ્યું કે આટલી સાદી સીધી વસ્તુ આ બીજાને કેમ સમજ નથી પડતી. હું મારા બોસને પૂછું, મારી સાથે કામ કરતા કલીગ્સને કહું, તો એમને એમ તો હા તું વાત તો બરાબર કે બિલકુલ, પણ તમને કેમ ખ્યાલ નથી આવતો હું જે કહું છું. પછી મને રિયલાઇઝ થયું કે અચ્છા, મને નેચરલી રેડિયો આવડે છે અને એની પાછળનું કારણ હવે કહું કે ડેસ્ટિની કેવો ભાગ ભજવેલો. મને ખબર જ નહોતી ત્યાં સુધી કે રેડિયો મેં અનાયાસે કેટલો બધો ગ્રહણ કર્યો છે જેને કારણે મને રેડિયો આવડે છે. મારા દાદા અજમેરથી અમદાવાદ જ્યારે પણ આવે રહેવા માટે ત્યારે સાથે 3 રેડિયો લાવે. એક રેડિયો એ બિલકુલ એમના બેડની બાજુમાં પડ્યો હોય, સ્થિર હોય, એ ત્યાં જ હોય. બીજો રેડિયો એ બાથરૂમમાં હોય, એ લટકતો હોય બાથરૂમમાં હોય, અને ત્રીજો એ વોક કરતી વખતે લઈ જાય. 3 રેડિયો હોય. દાદાજીની આંગળી પકડીને હું ખૂબ ચાલ્યો છું સાંજે, ઘરમાં ખૂબ એમની સાથે વાતો કરી હોય. એટલે રેડિયો અનાયાસે મારા કામમાં ખૂબ, મારા ઘરમાં હિચકો અને રેડિયો બંને ચાલુ જ હોય. આકાશવાણીના કઈ કેટલાય પ્રોગ્રામો જે મારી પેઢીના કોઈ બાળકે નહીં સાંભળ્યો કદાચ, એ મેં સાંભળ્યા છે. અમદાવાદ વડોદરા કેન્દ્ર અને રાજકોટ કેન્દ્રના, કારણ કે મારા ઘરમાં રેડિયો ચાલુ જ હતો. અને એને મેં ક્યારેય એ રીતે ગ્રહણ નહોતો કર્યો કે મારે આ શીખવાનું છે. મેં અનાયાસે ગ્રહણ કર્યો છે એને. એટલે એ જે સંસ્કારો હતા મારા મનમાં ધરબાયેલા, એ જ્યારે કામ કરવાનું શરૂ થયું ને ત્યારે મને સમજાવવા લાગ્યું કે અચ્છા, ઓકે, આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. આ રીતે કમ્યુનિકેટ થાય, આ રીતે વાત થાય. સિટી સેન્ટ્રિક એન્ટરટેનમેન્ટ જે અત્યારે બહુ સહજ છે સોશિયલ મીડિયામાં પણ, અત્યારે એ વખતે તો છે ને આટલા બધા લોકો તમે કેમ ઉપસ્થિત થયા છો? કારણ કે તમે એરપોર્ટ પર કે કાલુપુર રેલવે સ્ટેશન પર જ્યારે ઉતરો ટ્રેનમાંથી કે પ્લેનમાંથી અને તમારી કારમાં તમે બેસો અને રેડિયો ટ્યુન કરો, ત્યારે જો તમને એક પરિચિત અવાજ સંભળાય તો તમે શહેર સાથે કનેક્ટેડ ફીલ કરો. તો ધ્વનિત નામનો એક રેડિયો જોકી જેની ઇમેજ મેં ઊભી કરી અને એક ઇમેજ તમે ઊભી કરી તમારા મનમાં, આ એક એન્ટિટી છે, એ તમને શહેર સાથે કનેક્ટ કરી આપે છે. આ સિટી સેન્ટ્રિક એન્ટરટેનમેન્ટ છે. હવે એન્ટરટેનમેન્ટ આ રીતે થાય, આ બધી થિયરી તો અત્યારે હું કહી રહ્યો છું, પણ મેં જયારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે અમે આશે શરૂ કર્યું. મને એમ થાય કે રેડિયો જોકી કેમ એમ સ્ટુડિયોમાં બેસીને વાતો કરે? એટલે મેં મારા બોસને જેમ કીધું, મેં કહ્યું યાર રસ્તા પર બધા જે લોકો એમ સાથે વાતો ના થાય. તો કે આ થાય? મેં કહ્યું તો કોઈ કરતો કામ નથી. એટલે હું રેકોર્ડર લઈને હું સ્ટ્રીટ બાઇટ્સ લેવા માટે ગયો. એ આમ આજે મારી કેફિયત છે એટલા માટે આ થોડું હું પણ પ્રગટ કરી રહ્યો છું કે આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન ઓન પ્રાઇવેટ એફએમ રેડિયો ટુ પ્લે અ સ્ટ્રીટ બાઇટ ઇન ધ એન્ટાયર કન્ટ્રી. આઈ વોઝ ધ ફર્સ્ટ બ્રોડકાસ્ટર ટુ ડિલિવર સિટી સેન્ટ્રિક એન્ટરટેનમેન્ટ.
કે જેમાં મેં એમ એમ કહ્યું કે હું થોડું થોડું ગુજરાતી બોલું તો ચાલે, કારણ કે અમારે એ વખતે તો હિન્દી ને ઇંગ્લિશ જ હતું. તો કે હા, એટલે ગુજરાતી પણ જ હોય તો ને આખી સ્ક્રિપ્ટ એવી હોય કે જેમાં 90% હિન્દી કે ઇંગ્લિશ હોય, પણ પેલો 10% મને જે ચાન્સ મળી જતો એમાં હું ગુજરાતી બભરાવી દેતો અને એ તમારા સુધી પહોંચી જતી ગાર્નિશિંગ તરીકે. અને એને કારણે આપણે જોડાયા, આજે કનેક્ટ છે ને, આજે પ્રેમ અભિવ્યક્ત કરવા માટે તમે મારા સુધી આવ્યા છો. એટલે હું રહી છું માતૃભાષાનો, એ માતૃભાષા જે મને ગૌતુજીમાં મળી, જે મને સીએમ વિદ્યાલયના કણે કણમાંથી મારી અંદર સમર્પિત થઈ અને પછી એ તમારા સુધી પહોંચી. જો એ ના હોત તો કેવી રીતે આપણે આ તાદાત્મ્ય અનુભવી શકતા હોત? તો કામ કરતા મને સમજાવ્યું કે ઓકે, આ એક જ શબ્દ એને સાવ જુદી રીતે કહીએ. હું તમને એમ કહું કે મારા મમ્મી આજે મારા માટે ખાવાનું બનાવ્યું હતું, અને હું તમને એમ કહું કે મારી મમ્મી આજે મારા માટે ઘરમાં ગરમ રોટલી બનાવી હતી, અને નાનો હતો ને ત્યારે તો મને હબુક કોળો ખવડાવતી. હવે હબુક કોળો ક્યાં તમને મળે બીજી કોઈ ભાષામાં? તો એનાથી તમે કનેક્ટ ફીલ કરો ને, કારણ કે તમારી મમ્મીએ પણ એ જ કર્યું છે તમારી સાથે. સો ધીસ વોઝ ઇન્જિનિયર્ડ કોન્ટેન્ટ ટુ ક્રિએટ સિટી સેન્ટ્રિક કનેક્ટ વિથ ઓલ ઓફ યુ. હું એવા સમયે રેડિયોમાં દાખલ થયો, અમે ખૂબ નસીબદાર કે એ વખતે ન્યૂઝ ચેનલ્સ જે હતી એ નેશનલ લેવલની જ હતી, એમાં કોઈ સિટી સેન્ટ્રિક વાત નહોતી થતી. અને આજે તમે જે ન્યૂઝ પેપર જુઓ છો જેમાં એક સપ્લિમેન્ટ આવે છે કે જેમાં પણ શહેરનો પડઘો તમને સપ્લિમેન્ટની અંદર દેખાય, પૂર્તિમાં દેખાય. યાદ કરો 2003 જ્યારે મેં રેડિયોની શરૂઆત કરી ત્યારે કોઈ આવી સપ્લિમેન્ટ પણ નહોતી આવતી. એટલે સિટી સેન્ટ્રિક કનેક્ટ મીડિયા થ્રુ ક્રિએટ થાય એવું કશું અવેલેબલ નહોતું. અને અનાયાસે એ જે ગેપ હતો ને, જીવનમાં તમે જે પણ વ્યવસાય કરતા હો એમાં તમે સફળ ત્યારે થઈ શકો જ્યારે તમે ગેપ ફિલ કરી શકો. દરેક જગ્યાએ ગેપ હોય જ છે, પ્રકૃતિની નિરંતર ગતિમાં એક ગેપ હોય છે, અને આપણે અહીં એક ગેપ પૂરવા માટે આવ્યા છે. આપણે ખાલી જીક્સો પઝલમાં પોતાનું સ્થાન શોધવાનું છે. તો હું એ જીક્સો પઝલમાં એ વખતે જગ્યા ગોઠવાઈ ગયો કે જ્યાં શહેરને શહેર સાથે જોડી આપે એવા એક કોમ્યુનિકેટરની જરૂર હતી, અને કોમ્યુનિકેટર તરીકેની જવાબદારી નિભાવવાની મને તક મળી. અને એને ભૂલો સાથે, ઘણીવાર ઉછરણસળાપણા સાથે, ઘણીવાર સન્માન સાથે એ જવાબદારી હું નિભાવી શક્યો, એનો ખૂબ ઊંડો આનંદ ને પરિતોષ છે. થેન્ક યુ, થેન્ક યુ ફોર ગિવિંગ મી ધેટ ઓપોર્ચ્યુનિટી ટુ કનેક્ટ વિથ ઓલ ઓફ યુ. બાકી મને થોડી ખબર હતી કે હું રેડિયો પર એમ કહું કે ચાલો જાણ આવે અને ખરેખર લોકો જાણ આવવા લાગે, એવી કલ્પના મેં નહોતી કરી. એવી કલ્પના મેં નહોતી કરી કે હું એમ કહું કે ચાલો આપણે ભેગા થઈને જાણ આવે ને આપણે ખરેખર. તમને ખબર નહીં ટ્રિનિડેડ કેમ્પેઇનમાં એક્ચ્યુઅલ ફિગર જે છે, આપણે લગભગ 4.5 લાખ ઝાડ વાવ્યા છે છેલ્લા થોડા વર્ષોમાં. અને આ પાણી માટે આંકડો નથી કર્યો, કારણ કે ખબર જ છે કે આપણે શહેરની આબોહવા એવી છે નહીં કે બધા ઝાડ સચવાય, તો 60% સર્વાઈવલ છે એમાંથી. અને એના ઉદાહરણો છે મારી પાસે. અને મને આમ આનંદ, એટલો બધો આનંદ થાય. સાયન્સ સિટી પાસે પેલો બ્રિજ, હવે તો નવા બ્રિજ બની ગયા, ત્યાં ઉતરણ, ત્યાં એક આકાશ રેસિડેન્સી કરીને સોસાયટી છે. ટ્રેડેટની ફર્સ્ટ સિઝનમાં, પહેલો સિઝનમાં હું જયારે ત્યાં ગયો, એ સોસાયટીની બહાર અને સોસાયટીની અંદરના કમ્પાઉન્ડમાં 31 ઝાડ વાવ્યા હતા. બીજા વર્ષે જયારે લોકોએ મને ત્યાં ઇન્વાઇટ કર્યો, 31 સર્વાઈવ થયા હતા. આઈ વોઝ સો સરપ્રાઈઝ્ડ, મેં કહ્યું 31 ઉગ્યા છે, હોય ને કે એક ઓછું થયું છે. અને બીજી મને મજા શું આવતી, જયારે જયારે કોઈની પણ સોસાયટીમાં ઝાડ વાવવા માટે જાઉં ને, બધા માળીનું નામ જોવે ને એમાં રામ આવે. કોઈ પણ એવું કહે છે કે આ રામ તમારે હવાલે, અમે સૌ બધી અમારા જીવન કો તમારે હવાલે, તમારી શરણ રામ રાખીને કોણ ચાખે. તો એટલે એવી કેટલી બધી જગ્યાઓ છે કે જ્યાં ખરેખર ઝાડ વવાયા ઉગ્યા, અને બાકી ઘણી બધી જગ્યાએ ભલે વવાયા અને ના ઉગ્યા હોય તો મનમાં તો ઉગ્યું ને. 2010 જ્યારે સેવ ધ સ્પેરો કેમ્પેઇન કર્યું હતું રેડિયો પર, મને અચાનક જ આવો વિચાર આવ્યો અને મેં મારા સાહેબને જઈને કીધું, બધું સર આપણે ચકલી બચાવી છે. હવે હું આવી રીતે વાત કરું ને એટલે એ લોકો બધા ગભરાય છે કે તું શું બોલે છે. મારે આ એક કેમ્પેઇન કર્યું છે, સેવ ધ સ્પેરો કેમ્પેઇન. તો મારો ઉત્સાહ છે ને એ આમ એને વધારે પડતો એન્થુઝિયાઝમ હોય એ વખતે, મને જયારે આઈડિયા આવે ત્યારે. તો એને બિચારાને આમ એમ થયું કે આને આપણે કરવા નથી દેવું આ કામ, પણ તો એને ખોટું ના લાગે એ માટે કંઈક સંભાળી લઈએ. એટલે એને મને કહ્યું હા સાચું છે, કાલે રેડિયો પર એકાદ બે વાર બોલજે. મેં કોઈ એમ નથી કહેતું
एक महीना रोजी आप कैंपेन करो कैंपेन मैंने क्या वो लाया हुआ है चकली बचाओ के तो थोड़ी कि चकली बचा सकते शू बोले तू बोलो मारो कोई समझ तो ना जाने हूँ एकदम कॉन्फिडेंट मैं कहूँ मैं मारा करूँ तो क्या हूँ करवा तो शू जैसे मैं कहूँ तुम जुओ ने मैंने करवा तो क्या सारो काल नो दिवस तू करी जो शू करूँ तारा मैं पहले थी पूर्व तैयारी करी राखी थी एक कुंभार तो यानी पास 3000 माला बनाई रखा था चिराग ने मैं रिक्वेस्ट करी थी अमरा क्रिएटिव हेड था वक्त मैं एक सरस प्रोमो बनाया दो मैंने चक्की बेन मारे गए रंबा आवशो के नहीं यानी ऊपर थी એટલે મને એક સરસ 30-35 સેકન્ડનો સરસ 40 સેકન્ડનો પ્રોમો બનાવ્યો હતો અને મારી પાસે માળા તૈયાર હતા અને પેલો પ્રોમો તૈયાર હતો બસ એટલે મેં નક્કી કર્યું કે જોઈએ પડશે આ દિવસે શું થાય તો 8:30 વાગે સવારે રેડિયો પર મેં આ વાત કહી કે એક નવી વસ્તુ કરવી છે આપણે તમારા બાળકને ખાલી આ જોડકનું શીખવાડવું નથી ઘરમાં ચકલી પાછી લાવવી છે આપણી આસપાસ ચકલીઓ ખોવાય છે અને એ વખતે આ રેડિયેશન મોબાઈલ રેડિયેશનની ખૂબ ચર્ચા હતી એટલે મેં કહું કદાચ એવું હશે કે રેડિયેશનને કારણે આ પંખીઓ આપણે તો દૂર જઈ રહ્યા છે તો હું તમને ફ્રીમાં ચકલીનો માળો આપું બસ આ ફ્રી એટલે અમદાવાદમાં તો બસ મેં કહું મારી પાસે છે એને રેડિયો પર મેં કહું મારી પાસે 3000 ચકલીના માળા છે જે તમને ક્યાંય મળશે નહીં માર્કેટમાં વખતે તો આવું કંઈ હતું જ નહીં પેલું સ્પેશિયલી ડિઝાઇન કરી બનાવડાવ્યું હતું અને કહું તમારે ખાલી એટલી તમારે જન્મત ઉઠાવવી પડે કે તમારે મિર્ચીના સ્ટુડિયો સુધી આવવું પડશે તો 9 વાગે જે હમણાં શરૂ થશે નીચે સિક્યુરિટી પાસે હશે તમે આવજો ને ફ્રીમાં માળો લઈ જજો સવારે 10 વાગતા સુધીમાં તો જે લોકો મિર્ચીની ઓફિસ જોઈ છે એમને ખ્યાલ હશે ત્યાંથી લઈને ઇન્દ્રપ્રસ્થ સુધી લાંબી લાઈન લોકો ઓફિસ જતા પહેલા કેટલા બધા લોકો કે ચાલો લેતા જઈએ અને મારા બસ જયારે 10 વાગ્યા ત્યારે એને ભૂલી ગયા હતા એમણે મને કીધું તમને 10 વાગે આટલી લાંબી લાઈન નકળી લાગ્યા શું થયું એટલા લોકો કેમ આવે છે પછી અમે પૂછ્યું કે સિક્યુરિટી કે શું થયું કે એવો ધોનિત નો ચીડિયા બેચને કા અરે કે ચીડિયા નહીં બેચને એને મને નીચેથી ફોન કર્યો મારા બોસે સુમિત એમનું નામ હતું મને ફોન કર્યો હું એમને સર કહું એ મને મને કે સર મેં ગલત થયું આપ સહી છે આપ કેમ્પેન કરતો તો પછી હું મારી સાથે બેઠા મને કે આ કેવી રીતે કર્યું મેં કહ્યું છું હું તમને એ જ સમજાવતો હતો કે અમારું જે શહેર છે ને એ શહેરમાં છે ને એક પ્રવાહ છે એ ઊંડા ઊંડા વહેવા જ કરે છે વર્ષોથી અને એ છે કરુણા એ પ્રવાહને છે ને કોઈએ સ્પર્શવું પડે એ ભાવને થોડો ઉપર લાવવો પડે આ શહેર છે ને એ સખાવતથી બન્યું છે અને જેટલી પણ દુનિયામાં જેટલી પણ તમને પ્રતિષ્ઠિત સંસ્થાઓ જોવા મળે છે શૈક્ષણિક સંસ્થાઓ કે બીજી એ કોઈના ડોનેશન થી મહાજનોના સહયોગ થી આવેલી છે આ શહેર ભલે લોકો એને કંજુસ કરકસરિયું કહું પણ એવું છે નહીં જે જમાનામાં પણ અમદાવાદ કંજુસ કરકસરિયું કહેવાતું હતું એ સમયે બધા ડોનેશન થયેલા છે એટલે આ શહેરમાં પહેલેથી પ્રવાહ છે જ એને બીજા માટે કઈ કરી છૂટવું હોય એવું તો ભાવ છે જ અને અમે આ વાત તો એવી છે કે એને પ્રકૃતિ સાથે જોડી આપે એટલે ફરી પાછો એક પ્રશ્ન હતો કે તું માળો વેચે એનાથી કે થોડી ચકલી આવે ફોર્ચ્યુનેટલી એવા ઘણા બધા રેકોર્ડિંગ્સ છે મારી પાસે કે જેમાં ચકલીનો માળો લઈ ગયા હોય લોકો 6-6 ઈંડા મુકાયા હોય બચ્ચા જન્મ્યા હોય અને એમાં ઘરનો જે નાનો બાળક હોય એને પ્રકૃતિ સાથે એક કનેક્ટ ઊભો થયો હોય તો મેં કહ્યું હું માળો નથી વેચી રહ્યો હું તો પેલા બાળકમાં પેલો ભાવ જે છે ને આરોપિત કરી રહ્યો છું કે જે એને એન્વાયરમેન્ટ સાથે નિસર્ગ સાથે પ્રકૃતિ સાથે જોડી આપે એ પ્રકૃતિ સાથે જોડાશે તો પોતાની પ્રકૃતિને સમજશે ને કુદરત સાથે જોડાયેલું રહેશે તો આ પ્લાસ્ટિક્યુ જીવન છોડશે એટલે મને એ વાત બહુ મજા પડતી જ્યારે કોઈ સ્કૂલનું બાળક સ્કૂલે જતી વખતે પોતાના મમ્મી પપ્પાને એમ કહે રેડિયો પર વાત સાંભળીને કે એ વખતે સોશિયલ મીડિયા પર નહોતું આવું કે રેડિયો પર સાંભળ્યું હોય કે મેં એમ કહ્યું કે હું આજે પ્રહલાદનગર ગાર્ડન છું સવારે 9-10 કે 8-9 અને ત્યાં આવીને તમે આ માળા લઈ જજો અને પેલું પેરેન્ટ આવીને મને ફરિયાદ કરે કે તમારા કારણે આખો ડિટુર લેવડાવ્યો છે પહેલો લેક્ચર મિસ થશે પણ એને જીત કરે કે મારો ચકલીનો માળો જોઈએ જ છે એનાથી શું થાય એનાથી જયારે ઘરમાં ચકલીનો માળો આજે પેન્ટ કરે બાળક એની સાથે જોડાય એ માળા સાથે એની એક મેમરી ક્રિએટ થાય ઘરમાં પછી એ બાલ્કનીમાં લટકાવે અને પછી રોજ સવારે દૂધ પીતી વખતે પહેલા જોવા જાય કે ચકી આવી એનું પ્રયોજન આ છે આ હતું ઇન્વેસ્ટમેન્ટ એટલે મને એમ થયું કે રેડિયો એ માત્ર ઉપર છેલ્લું મનોરંજન કેમ એ વધારે મિનિંગફુલ કનેક્ટ કેમ ના ક્રિએટ કરે તો એના માટે એક
गुरुवार बर्थडे जारे आ ओएलएक्स नहोतो ओ वक्त नी बात छे तो ए पण केवी रीते थयुं एने मारा पप्पा नु कॉन्ट्रीब्यूशन छे मारा पप्पा जो नानपणना संस्कारो आपणने मोटा थईने केटली असर करता होय एनुं उदाहरण मारा पप्पा लीना चलावता જે દિવસે લીના વગર પાછા આવે ને એ દિવસે સમજી જવાનું કે કોકને આપીને આવ્યા છે મારા ઘરમાં કોઈ વાહન આ તો હું પછી વેચતો થયો બાકી પપ્પા તો ત્યાં કોઈ વાહન વેચાયું છે જ નહીં એ પછી બીજા દિવસે નવું આવે તો ત્યાં એમણે મેં નહીં તો ઓછા ઓછા 6 કે 7 લીના આપી દીધા હતા આ રીતે એક દિવસ મારી સાયકલ આપી દીધી હતી અરે મને એટલું ખરાબ લાગે છે એ દિવસે તો કે મને પૂછે તો ખરા મારી સાયકલ હતી પણ એમને એક એમને ઉમળકો હતો વસ્તુ આપવાનો કોઈને અને હું ભલે ખીજાતો પણ પછી મને સમજાયું કે આપવાનો આનંદ શું હોય એમણે કઈ કેટલા જે લોકો મેં કહ્યું કે કેટલા લોકોને ભણાવ્યા કેટલા લોકો આવીને મને એમ કહે કે આજે અમે ઇન્સ્યોરન્સની આટલી બધી એક્ઝામ્સ આપી અમે ડીએસનલ મેનેજર થયા એ બધું તારા પપ્પાને લીધે હું મને ખબર છે કે મારા ઘરમાં રજાના દિવસે પણ પપ્પા સવારથી રાત સુધી લોકોને ભણાવ ભણાવ કરતા હોય અને પછી હું એમ કહું કે તમને આમાંથી શું મળે કોઈ પૈસા તો આપતું નથી મારા મનમાં એ નથી વાત હતી તો એ હંમેશા એમ કહેતા કે ભાઈ વિદ્યા દાન હોય એમાંથી પૈસા નહીં લેવાના તો મને વખતે સમજાતું નહોતું એ અમને ગયા પછી સમજાવ્યું ત્યારે લોકો આવીને એમ કહે કે આ જે પણ કઈ છું ને તારા પપ્પાને લીધે તો એ જે આપવાનો જે ભાવ હતો એ ગુરુવાર ગુજરાતીમાં અમે કેરી ફોરવર્ડ કર્યો એ કેવી રીતે થયો અમે અજમેરનું કનેક્શન છે પહેલી વાર એવું હતું કે હું અજમેરમાં જયારે વેકેશનમાં જતો તો ત્યાં હંમેશા હું જોતો કે ત્યાં પ્યાળું હોય પરબ હોય અમે લોકો ક્રિકેટ રમવા માટે અમારા ઘરથી કઈ ઉનાળા વેકેશનમાં ગયા હોય તો દૂર દૂર સુધી ગયા હોય રમવા માટે પાછા આવે તો રસ્તામાં તરસ તો લાગે ને 4-5 કલાક રમ્યા હોય તો રસ્તામાં ઠેર ઠેર પ્યાળું હોય એક પેલી હાટડી હોય વાંસની બનેલી અને એની અંદર એક નાનું કાણું હોય એમાં માણસ ના દેખાતો ખાલી લોટો જ દેખાય માણસ અંદર બેઠો હોય એનો ચહેરો ના દેખાય તમે જેમ ઉભા રહો એટલે આમ લોટો આમ કરો તમે આમ પાણી પી લો તો મને વખતે એમ થતું કે આપણે તો લાલ દરવાજા બસ સ્ટોપ પર જયારે જઈશું ત્યારે તો પેલા એલ્યુમિનિયમના ડબ્બા હોય છે આમાં મામા મામ કરીને અંદરથી પાણી નીકળે અને 25 પૈસા આપવા પડે અમને કેમ પૈસા નથી આપવા પડતા એટલે મેં પપ્પાને પૂછ્યું કે અમને પૈસા તો એમણે એમ કહેજો કે એ પુણ્ય કમાય છે પાણી પીવડાવીને એને પૈસા નથી કમાયા એ જે પાણી પીવડાવવા બેઠો છે એ પુણ્ય કમાઈ રહ્યો છે એને પરબ કહેવાય એ વાત મારા મનમાં બાળક તરીકે બેસી ગયો છે તો જયારે બ્રોડકાસ્ટિંગમાં આવ્યો 1-2 વર્ષ થયા 2005ની વાત હતી તો મને એમ થયું કે એક તો મિર્ચી પાસે કાર હતી એટલે મેં કીધું આ કાર પડી રહે આનો શું ઉપયોગ એના કરતા તો એનો ઉપયોગ કર્યો આને આપણે હરતી ફરતી પરબ બનાવીએ ઉનાળાનો ટાઈમ હતો 45 ડિગ્રી ગરમી પડતી હોય એટલે મેં એ રેડિયો પર આ બહુ અનાયાસ જ સવારના પર્વમાં મને વિચાર આવ્યો એટલે મેં તો કોઈને પરમિશન લીધા વગર મેં તો કરી દીધું રેડિયો પર કે હું છે ને આ મિર્ચીની કાર છે ને એનો પરબ તરીકે ઉપયોગ કરવાનો છું અને અને મેં પાછું ડિસ્ટ્રીબ્યુટ કરીશું એટલે વાત સાંભળીને મને બરાબર યાદ છે પીજીબી વાળા એમનો ફોન આવ્યો મારી પર મને કે હવે આપણે ક્યાં બોલો રેડિયો પર મેં કહ્યું સર એસા સોચા ને થોડા એસા પાણી કા એસા મને કે તો એસે લોગ થોડી પાણી દે પાએંગે એક કામ કરતે હમ પાણી દેંગે પર એક ચીજ રિક્વેસ્ટ હૈ આઈ મસ્ટ એક રિક્વેસ્ટ હૈ હમારા નામ મત બોલેગા રેડિયો પર મેં કીધું યાર સુમાણી સાહેબ ક્યાં બાત કર રહે હો નામ તો બોલવા પડે ગયા મને કે નહીં ના ના અમારે પિતાજી એ કહેતા હતા કે પાણી પીલાના પુણ્ય પુણ્ય કા કામ હે સી કનેક્ટ હે સો સેમ થિંગ જે મેં નાનપણમાં સાંભળી હતી ત્યાં કનેક્ટ થઈ અને એમણે ચિલ્ડ વોટર એ આખી પહેલી સિઝનમાં બધાને આપ્યું અને એમાં સોશિયલ મીડિયા હતો ને 2005-06ની વાત છે ત્યારે તો હું રેડિયો પર એમ કહેતો કે આજે અમારી મોબાઈલ પરબ જે છે આ એરિયામાં છે તમે પસાર થતા હતા ત્યાંથી પાણી પીતા જજો બસ આટલી જ વાત હતી એના પછી એમાં મને મજા પડી એટલે પછી ગુરુવાર ગુર્જરી નામનો એક કોન્સેપ્ટ કે જ્યારે આ ઓએલએક્સ નહોતો ત્યારે દિવાળીનો ટાઈમ હતો એટલે મેં કીધું હવે કંઈક તો દિવાળીમાં એની જ વાતો શું કરવાની એમ કંઈક જુદું તો કરીએ એટલે ફરી પાછી પેલી ચેરિટી વાળી વાત મનમાં આવી એટલે મેં કીધું કે તમારા ઘરમાં દિવાળીની સાફ સફાઈ વખતે જે પણ વસ્તુ નીકળી હોય
જે તમને એવું લાગતું હોય કે તમારા ખપમાં નથી એ કોઈ બીજાના ખપમાં આવી શકે. અને એમ કરતા કરતા દરાજ સાઈલ જેને આપણે હવે એક ટર્મ યુઝ કરીએ છીએ, એ વખતે તો જો ગુરુવાર ગુજરી આપણા શહેરમાં ગુજરી બજાર એ જૂની વસ્તુનું બજાર છે ને એ નામથી મેં દર ગુરુવાર વખતે વાત કરીએ આપણે. And that's how it all started. And it was such a beautiful experience of my radio broadcasting. કારણ કે એમાં હું માત્ર સેતુ હતો પ્રિવિલેજ્ડ અને અનપ્રિવિલેજ્ડની વચ્ચે. અને એમાં પણ સૌથી વધારે આનંદ એ હતો કે રેડિયો છે ને એનોનિમિટી આપે તમને, તમારી ઓળખ તો છતી થતી નથી. જેને લેવું છે ને એને શરમ હોય, એને એક સંકોચ હોય, ક્ષોભ હોય, તો એ ક્યારે કહી ના શકતો હોય કે મારે જોઈએ છે. પણ રેડિયો તમને એ તક આપે કે તમારું નામ ક્યાંય જશે નહીં. અને એ જ રીતે અમદાવાદમાં કઈ કેટલાય લોકો એવા કે જેમને આપવું છે પણ નામ ના લેતા. તો એ બંને જણની વાત જયારે થાય, હું બેકસીટ લઈ લો અને હું એ બે જણને માત્ર કોન્ફરન્સ કોલમાં જોડી દઉં. એ જે વાતચીત હતી ને એ મારી જણસ છે. કારણ કે એમાં બે 100,000 લોકો એકબીજા સાથે વાત કરી રહ્યા છે, બંને જુદા બેકગ્રાઉન્ડના લોકો છે અને એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. તો એમાં કઈ કેટલાય વિદ્યાર્થીઓને લેપટોપ મળ્યા હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ આપણે આપી શક્યા હોઈએ. આ બધું જે થયું ને એ થયું ત્યારે એક ભાવ ખૂબ દ્રઢ થતો ગયો કે આ બધું કેવી રીતે થાય છે. મને ખબર નથી આ બધું કેવી રીતે થાય છે. મને મજા બહુ પડતી હતી, મને બહુ મજા પડતી હતી. મને એમ થતું આ થઈ કેવી રીતે જાય છે. પહેલી વાર મને આજ સર રુસેસ નામના એક કોલેજનો કોલ આવ્યો હતો કે લાલબહાદુર શાસ્ત્રી મલિક સમાન સ્ટેડિયમ બાપુનગર પાસે 11 ઝાડ કપાઈ રહ્યા છે. એ ફોન આવ્યો કે ઝાડ કપાઈ રહ્યા છે. અને હું પેલા લોકોને પૂછી દીધું કે કોર્પોરેશન કાપે છે, અહીંયા કઈક રોડ વાઇડનિંગ થવાનું છે. અને હું એ વખતે એટલો નાદાન, પણ તો હિંમત તો જો, ઓડેસિટી જો, મેં તરત જ કમિશનર સાહેબને ફોન કર્યો. અને હું આજે પણ એમનો રોડી છું વાત માટે, કારણ કે ગુરુપ્રસાદ મહાપાત્રા જે હમણાં જ કોવિડમાં આપણે જેમને ગુમાવ્યા એ વખતે આપણા શહેરના કમિશનર હતા. પછી તો હમણાં છેલ્લે જયારે ગુમાવ્યા એ આખા ભારતના એરપોર્ટ્સનું સંચાલન કરતા. પણ મહાપાત્રા સાહેબે ફોન ઉપાડ્યો અને મેં એમને કહ્યું, મેં કહ્યું સર પેડ કટ રહે. મને કે કહાં પે? મેં કહ્યું સર ઇસ એરિયામાં મુજે અભી એક ફોન આયા થા. મને કે તુમ રુકો, મેં રુકવાતા હું. આજે આખી વાત હતું કે એમણે તરત જ બીજે જ મિનિટે ત્યાં 5મી મિનિટે તો ફોન કર્યો કે આ ઝાડ નહીં કપાવવા જોઈએ. તો હું છે ને એ દિવસે રડી પડ્યો હતો. હું આખો આઘાતમાં હતો કે આવું થઈ શકે કે ઝાડ કપાતા હોય, તંત્રને તમે એમ કહો અને તંત્ર ખરેખર એટલું એ સાબદું હોય, એ તરત જ એનો રિસ્પોન્ડ તમને કરે અને આપણે આપણા થકી 11 ઝાડ ના કપાય, આવું થઈ શકે? એ દિવસે મને માધ્યમની તાકાત સમજાય. એ દિવસે પહેલી વાર મને ખબર પડી કે પોપ્યુલારિટી બરાબર છે પણ રેસ્પોન્સિબિલિટી બહુ મોટી વસ્તુ છે. અને પોપ્યુલારિટી સૌ એ બી ખબર નથી કે, ઇનફેક્ટ પહેલી વાર જયારે મને ખબર પડી કે હું પોપ્યુલર છું એ તો આઘાતજનક અનુભવ હતો. એ બી મને મેં લાગ્યું કે હું કોઈ પરમિશન લઉં ને બિંદાસ કઈ પણ બોલ્યો હતો. તો મેં મારા સાહેબને જેમ કીધું કે મેં કીધું આપણે એક મેળો મિર્ચી ઓર્ગેનાઇઝ કર્યો હતો જેમાં બધા રિટેલ સ્ટોર્સ હોય બધા અલગ અલગ જગ્યાએ. આ બધું જે આજકાલ વેકેશનમાં બધા, તો એ મિર્ચી પહેલી વાર એવું ઓનગ્રાઉન્ડ ઇવેન્ટ એક્ટિવેશન નામનો કોઈ શબ્દ જ નહોતો, પહેલી વાર આવ્યું હતું ત્યારે. અને ત્યારે ત્યાં ઓર્ગેનાઇઝ થયો. તો મેં સાહેબને જેમ કીધું બધું આપણે આવું આ રિટેલ બધું ઓર્ગેનાઇઝ કર્યું છે તો હું મારો શો સ્ટુડિયોમાંથી કેમ કરું? મારો શો ત્યાંથી કરવો છે, ઇવનિંગ શો બમ્પર ટુ બમ્પર. મને કે એસે કેસે હોગા? એટલે અમને ટેકનિકલ ટીમને બોલાવ્યું કે આવું પોસિબલ છે ત્યાંથી કરી શકે બ્રોડકાસ્ટિંગ? તો કે શોધી ISDN લાઈનને બધું કરીએ. ખરેખર એ લોકો એક દિવસમાં ઊભું કરી દીધું સેટઅપ સ્ટુડિયોનું. તો મેં તો સાંજે 5 વાગે અનાઉન્સ કર્યો રેડિયો પર કે અત્યાર સુધી આપણે ખાલી રેડિયો પર જ વાતો કરી છે અને આપણે હવે મળીએ. અને આપણે હું પહોંચું છું 5:30 વાગે અહીંયા હેલ્મેટ સર્કલ પાસે જે હેલ્મેટ, એ વખતે તો હેલ્મેટ સર્કલ એ નહોતું, એ જે માનવ મંદિર ચાલીસા પાસેનું ગ્રાઉન્ડ છે ત્યાં પહોંચું છું. અને ત્યાં ગયો તો આઘાતમાં એટલો મારો ઓખો, મને ખબર જ નહીં કે આવું થશે. આઈ એકચ્યુઅલી ફેલ્ડ લાઈક, મને પહેલી વાર મારે ખબર પડી કે આટલા બધા લોકો મને પ્રેમ કરે છે, સાંભળે છે અને જોવા આવ્યા હતા કે અચ્છા આ રમત છે. એ જે આંખમાં જે ક્યુરિયોસિટી હતી ને એ મને આજે બરાબર વાત છે. મને એવું જ લાગે છે કે હું છે ને કાંકરા ઝોના પાંજરામાં વાંધો છું અને કોઈ નવું પ્રાણી આવે છે અને લોકો એને જોવા આવે છે આ કોઈ નવું પ્રાણી આવે છે. એન્ડ આફ્ટર દેટ ફર્સ્ટ એક્સપિરિયન્સ
પછી તો મેં રોજ બ્રોડકાસ્ટ કર્યું. ત્રીજા દિવસે મારા સાહેબ કે યાર હવે તારે કાલથી નથી આવવાનું અહીંયા. હું કેમ? તો કે આ બધા સ્ટોર વાળા એ બધા સ્ટોર વાળા ફરિયાદ કરે છે કે હા હવે એનું ધોકું એના સ્ટોર પર નથી આવતું. બધું નાનું એવું નહીં તો આપણે એમનો ફાયદો થાય એવું કરશું. એટલે લેટ મી ડિઝાઇન સમથિંગ દેટ વિલ બેનિફિટ ધેમ. એટલે મેં પછી ત્યાં એક આખો કોન્સેપ્ટ એવો ડિઝાઇન કર્યો કે એમાં સ્ટોર વાળાની બધી એમનું બ્રાન્ડિંગ થાય, એમનો ફાયદો થાય, બધું બરાબર. એક દિવસ એટલી બધી ભીડ અને આ પોપ્યુલારિટી છે ને એ લેતા હોય છે, એ લેતા હશે. વિક્રમ મહેતાની વાર્તા જેને ખબર હોય સમજાઈ ગયું હશે. એટલે એ દિવસે મારા સ્ટેશન ડિરેક્ટર આવ્યા મારી પાસે. હું કઈક એ વખતે તો આ સેલ્ફી હતી ને હું ઓટોગ્રાફ આપ્યા કરતો હતો. ચાલ બહુ ચાલ્યું. એ આવ્યા મારી પાસે કે તારી ગાડી કી ચાવીલા. કોઈ આવો કઈ બાઉન્સર્સ કે ઇવેન્ટ મેનેજમેન્ટ જેવું તો કઈ હતું નહીં. તારી ગાડી કી ચાવીલા. હું શું થયું કે લા ચાવી લઈને ગયા. પોતે જ પાર્કિંગમાંથી મારી ગાડી દરવાજા પર લઈ આવ્યા. મને કે હવે તું જાવ ઇધરસે, હવે તું ઇધરસે જા. તો મેં એમની આંખો જોયું. શું થયું? મને કે જમીન પર રહેના હે હમકો, ઉડના નહીં હે, તું જા ઇધરસે. એક વાક્ય એટલું બધું ઓળી ગયું મને એ દિવસે. હું ત્યાંથી નીકળ્યો. આ વાત પણ મેં કોઈને કરી નથી, આજે પહેલી વાર કહી રહ્યો છું. એ તો હું ત્યાંથી નીકળ્યો. એ વખતે પ્રહલાદનગર વિસ્તાર હતો નહીં. મિર્ચી પછીનો જે રસ્તો હતો ને એ સરળ સિંગલ ટ્રેક રસ્તો હતો. એ 100 ફીટનો રોડ પણ હતો નહીં એ વખતે. ત્યાંથી ગયો. મેં કહ્યું છે એક શહેરના અંત સુધી જવું છે. આ શહેર ક્યાં પૂરું થાય ત્યાં સુધી જવું છે. એટલે જ્યાં સુધી રોડ છે ત્યાં સુધી જતા 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 પેલું શંભુવાળા જે 4 રસ્તા છે ત્યાં સુધી પહોંચે. સાવ અંધારું હતું ત્યાં. એક ઝાડ હતું, એ ઝાડ નીચે ગાડી ઊભી રાખી મેં. અને મેં મારી જાતને એમ કહ્યું કે આ છે ને એ આભાસી છે. આ જે પણ કે હમણાં થયું છે એ આભાસી છે. આઈ કેપ્ટ ઓન રિમાઇન્ડિંગ માય સેલ્ફ દેટ ધીસ વોઝ નોટ રિયલ, ધીસ વોઝ નોટ રિયલ, ડોન્ટ ગેટ સ્વેડ અવે બાય ધીસ. આઈ કેપ્ટ ઓન ટેલિંગ માય સેલ્ફ. મેં ઇન્ટરનલ એટલું બધું ઇન્ટ્યુશન મારી જાતને આપ્યું કે આનાથી આપણું વહી નથી જવાનું, વહી નથી જવાનું, વહી નથી જવાનું. કારણ કે મારી પર બહુ મોટી જવાબદારી હતી. મારી મમ્મીએ નિર્ણય લીધો છે ને કે હું રિઝાઇન કરું. તો તમે વિચારો કે એના મનમાં એક અજ્ઞાત ભય પણ હોય કે ક્યાંક આ સ્લિપરી લાઇનમાં જાય છે, ગ્લેમરની લાઇનમાં જાય છે. આ લાઇન તો એવું છે કે ગમે ત્યારે પગ લપસી જાય. ક્યાંક મારો દીકરો લપસી તો નહીં જાય ને? ક્યાંક કોઈ કાળી ટીલી તો નહીં લાગે ને? એ જવાબદારી હતી મારા માથે કે મારા મમ્મીને કોઈ ક્યારે કહી ના જાય કે તમે લીધેલો નિર્ણય ખોટો હતો. એટલે આઈ કેપ્ટ ઓન રિમાઇન્ડિંગ માય સેલ્ફ કે તારે ભૂલ નથી કરવાની, તારે ભૂલ નથી કરવાની, તારે ભૂલ નથી કરવાની. મેં કીધું શહેરને શહેરીજનોને શહેર સાથે નવા સરથી જોડી આપીએ તો એ કેવી રીતે કરશું? તો મેં કીધું આપણા જ ઘરમાં કેવું હોય છે કે ઘરના કોઈ ખૂણામાં તમે જાઓ તો તમને અનાયાસે કોઈ એવી વસ્તુ મળે કે જોઈને તમને એમ થાય કે આપણા ઘરમાં છે, મને તો ખબર જ નથી. તમારા પોતાના ઘરના ખૂણાથી તમે અજાણો, તમારા પ્રિયજનના મનના કોઈ ખૂણાથી તમે અજાણો, તમારા સૌથી નિકટની વ્યક્તિ એની પર્સનાલિટીનું કોઈ એક પાસું તમારી સમક્ષ આવીને ઉભો રહ્યો તમને એમ થાય કે આ નથી ઓળખતો હું, આનું આવું પણ છે, આ પણ પાસું છે. સારું નરસું કંઈ પણ હોઈ શકે, પણ તમે જેને ખૂબ ચાહતા હો એની પણ કોઈ એક વસ્તુ તમારી સામે આવી જાય તમને એમ થાય કે આ મને ખબર નહોતી, આ મને અત્યારે ખબર પડી. શહેરનું એવું જ છે. જેમાં રહીએ છીએ એમાં કોઈ બીજા વિસ્તારમાં જઈએ ત્યારે ખબર પડે કે અચ્છા અહીંયા આવું પણ છે. અને બીજા વિસ્તારની જોડે તમે પોતે જે વિસ્તારમાં રહેતા હો એના વિશે પણ ઘણી વાતો ખબર ના હોય. જ્યારે કોઈ તમને કહે ત્યારે તમને એમ થાય કે હા હા આવું પણ છે. તો મને એમ થયું કે એ વાતો મારે કરવી છે. એટલે પછી મેં કહ્યું એ વાતો સ્ટુડિયોમાં બેસીન ના થાય, શહેરમાં ફરવું જ પડે. એ મોટી ચેલેન્જ હતી કે રોજ એક એરિયા લઉં અને એરિયામાં ફરતા ફરતા શો કરું. હવે ફરતા ફરતા શો કરવો એટલે આજે બધું ઇન્ટરનેટથી ઇઝી છે, એ વખતે કંઈ નહોતું. એ વખતે ઇટ વોઝ સો ડિફિકલ્ટ. અને રેડિયો છે ને ટીવી જેવું નથી કે તમારી મોટી પ્રોડક્શન ટીમ હોય કે તમારું બધું કામ લોકો સંભાળી લેતા હોય. રેડિયોમાં બહુ લિમિટેડ ટીમ હોય. જે લોકોએ જોયું છે બ્રોડકાસ્ટિંગ, જ્યાં હાજર રહીને જોયું છે, એમને ખબર હશે કે ગણીને 3-4 લોકો હોય તમારી સાથે, 2-3 લોકો હોય. એન્ડ એવરીથિંગ યુ આર ડુઇંગ બાય યોરસેલ્ફ, તમે જાતે કરી રહ્યા છો. પણ એ શહેરમાં ફરવાનો, દરેકે દરેક એરિયામાં ફરવાનો જે અનુભવ હતો, ગજબ હતો, ગજબ. મને પોતાને મારા શહેર વિશે કેટલી બધી નવી નવી વાતો જાણવા મળી હતી એ વખતે. અને પહોંચાડવાનો રોમાંચ હતો કે આવું આવું પણ છે આપણા શહેરમાં. સો રેડિયો મને આ બધા કામ કરવાની સાથે સાથે મારી અંદર જે કાળાશ છે એ કાળાશને ચાળવાનો એક બહુ મોટો મોકો આપ્યો. મારા જે કાંકરા છે એ કાંકરાને દૂર કરવાનો બહુ મોટો ચાન્સ આપ્યો. જમીનથી 4 વાત અંદર હું ચાલ્યો છું ઘણી વાર અજાણપણે, અને પછી રિયલાઇઝ થયું કે આ ભૂલ હતી.
આ નહોતું કરવાનું, આવું નહોતું બોલવાનું, પણ એ તક મને રેડિયો થકી મળી છે, સુધરવાની તક મળી, પોતાની જાતને પોતાનું જ બેટર વર્ઝન બનાવવાની ઓપોર્ચ્યુનિટી મળી. અને જે દિવસે ધાર્યું હોય કે આજે તો છે ને જોરદાર મજા પડવાની શોમાં, આજે તો મેં આમ કર્યું છે ને સ્ક્રિપ્ટિંગ આમ કર્યું, આવો વિચાર આવ્યો છે, સાહેબ એ દિવસે છે ને એવો ભંડાર શો થાય, અને પછી શો પહેલા એવી સરળ આવી સામે ધારી હતી શું મેં કરું છું, મેં વિચાર્યું તો કંઈ કરું બોપારું. અને કોઈ દિવસ એવો હોય કે જયારે કોઈ તૈયાર ના હોય, કઈ ખબર ના હોય કે હવે હું શું બોલીશ, અને એના પછી કંઈક એવું પ્રગટે કે થઈ જાય, એના પછી મને એમ થાય કે આ કેવી રીતે થયું, આ હવે ક્યાંથી ગૂગલે સવાલ તમે બધા રેડિયો પર સાંભળાવે ને, જે લોકો મારી સાથે કામ કરે છે એમને પૂછો, ગૂગલે સાથે મિલી દઈ બેઠો યાર, સવાલ બોલવાનો હોય આજે આમ મને ખબર છે કે આમ ગીત પૂરું થઈ રહ્યું છે, બે મિનિટની વાર છે, એટલે શું સવાલ શું કહ્યું, કોન્ટેવ કરશો શું, અને પછી ધીરે ધીરે દેખાય ટાઈમર આમ 50, 49, 48, 47, અને પછી કંઈક બોલવાનું શરૂ થાય, ને અચાનક જ કંઈક એવું આવે, એવું આવે કે બોલ્યા પછી આમ હાશ હાશ એ બિલકુલ ડિલિવરી આપતા હોય ને, વિચાર અભિવ્યક્ત થયો ખબર નહીં, થેન્ક યુ મજા પડી ગઈ. એ માધ્યમ જેણે આ સર્જનની તક આપી, જેણે મને ન બોલાયેલા શબ્દોની મહત્તા સમજાવી, જેણે મને શબ્દો વચ્ચેની જગ્યા સમજાવી, જેણે મને મૌનનું મહત્વ સમજાવ્યું, એ માધ્યમ જેના થકી આપણે જોડાયા, ઋણી છું તમારા બધાનો કે તમે મને મારી જાતને ઓળખવાની આ જર્નીમાં સાથ આપ્યો, સંગાથ આપ્યો, થેન્ક યુ. પ્રશ્ન તો હશે તમને કે આ નિર્ણય મેં કેમ લીધો, એ જાણો આવશો, બધાને જવાબ આપીશ, ચોક્કસપણે આપીશ. આપ આટલો સમય લઈને આવ્યા છો, અમદાવાદી છું ને એટલે સમય ઉપર વ્યાજ સાથે વળતર આપીશ, કારણ કે હું હંમેશા એમ કહું છું કે લિસનર શું કરે છે, લિસનર સમય ઇન્વેસ્ટ કરે છે, તમે મને કેમ સાંભળો છો, કારણ કે તમને એમ લાગે છે કે કંઈક મળશે, તમારી એક અપેક્ષા છે, અપેક્ષા પૂર્ણ કરવાની મારી પૂરી જવાબદારી છે, એટલે એ તો ચોક્કસપણે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ, અને જે લોકોને આ સ્થળ સંકોચ થઈ રહ્યો છે, તકલીફ પડી રહી છે, બધા ક્ષમા પ્રાર્થી છું. તો પહેલા તો એ પ્રશ્નનો જવાબ આપી દઉં કે કેમ આ નિર્ણય લીધો, પછી બીજા બધા પ્રશ્નોના જવાબ આપું. તો હું છેલ્લા થોડા સમયથી અનુભવી રહ્યો હતો કે બીકોઝ ઓફ ધ એડવેન્ટ ઓફ સોશિયલ મીડિયા વી આર ચેન્જિંગ, વી આર ચેન્જિંગ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ, એન્ડ ધેટ ચેન્જ ઇઝ અ પાર્ટ ઓફ ઇવોલ્યુશન, બીકોઝ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ ચેન્જ, ધ ફેમિલી સિસ્ટમ્સ ચેન્જ, ધ રિલેશનશિપ્સ ચેન્જ, એન્ડ ઇટ ગેટ્સ રિફ્લેક્ટેડ ઇન ધ સોસાયટી. એક વ્યક્તિ બદલાય, એનું મન બદલાય, એટલે એના સંબંધો પર અસર પડે, સંબંધો પર અસર પડે એટલે સમાજ પર અસર પડે, અને સમાજ પર અસર પડે એટલે આપણા જીવન પર એનો પારસ્પરિક એક અનુબંધ છે એટલે અસર ઊભો થાય. તો મને ઘણા સમયથી એમ થયા કરતું હતું કે સોશિયલ મીડિયાના કારણે આપણે વિચારોના અતિક્રમણના સમયમાં આવી ગયા છીએ, કે જેમાં સતત બધું ઠલવાયા જ કરે છે, કોઈ કેટલું ઠલવાયા કરે છે, અને આપણી ઉપર એનો ભાર વધતો જાય છે, અને મને એવું લાગતું હતું કે આ ભારમાં હું ઉમેરણ કરું છું. રેડિયો પર હું જે કામ કરતો હતો એમાં મને ધીરે ધીરે ગિલ્ટ આવવા લાગ્યું હતું, અને ગિલ્ટ હતું કે મારા બ્રોડકાસ્ટિંગમાં હું જે બોલું છું, હું જે એક્સપ્રેસ કરું છું, એ સિવાયનું જે પણ છે એ ત્યાં સુધી સહજ હતું, કારણ કે એક એક સિસ્ટમનો એક ભાગ હતું, ત્યાં સુધી સહજ હતું. પણ પછી મને એવું લાગવા લાગ્યું કે આનો એક ભાર ઊભો થઈ રહ્યો છે, કોમર્સનો એક ભાર ઊભો થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા પર, મીડિયામાં, આપણા જીવનમાં, ક્યાંક કન્ઝ્યુમર કેપિટલિઝમને કારણે સતત આપણે એક ગાડરિયા પ્રવાહમાં જઈ રહ્યા છીએ. એનું ઉદાહરણ લઈએ, તમારા નાનપણમાં તમારી મમ્મીએ તમને એક બીડું ખવડાવ્યું હશે, તમને ભૂખ લાગી બપોરે, ત્યારે મમ્મીએ રોટલીની અંદર તમને બીડું આપ્યું છે, બરાબર. એક પેઢીને બીડું મળ્યું છે, બીજી નથી મળ્યું. અહીંયા એક એવી પણ પેઢી બેઠી છે જેને નથી મળ્યું. હવે ભૂખ લાગી હોય ત્યારે બિસ્કિટ, ચોકલેટ કે સેન્ડવિચ, કુકીઝ ખાઈ લેશે. આ ચેન્જ કેવી રીતે આવ્યો? આ ચેન્જ એ
देखा देखी नो चेन्ज है कारण के बीजा बद्धा करे जे इतना आपने पिज़्ज़ा खावाज पड़े कारण के एक आकर्षण जे एक सहज आकर बीजा बद्धा इंग्लिश मीडियम में मुके जे इतना आपने मुकवाज पड़े मेन स्ट्रीम एजुकेशन है जापू पड़े नहीं तो मारो बाड़क रह जैसे वो भय से आपने क्या रह जाइसु एवो एक भय उभो थयो छे जेने आपणे फोमो कहीए छे फियर ऑफ मिसिंग आउट मैं आज सुधी कोई वेब सीरीज जोई नथी केम नथी जोई मने मैं समझ क्या है आटला बधा विचारों नहीं ग्रहण करी शकुं मारी पासे एक मारू मन एटलुं सक्षम नथी के आटलुं बधुं सहन करी शके आटलुं बधुं ग्रहण करी मने समझातो नथी के तमे केवी रीते करो छो मारथी नथी थतुं मारे केपेसिटी नथी અને એને જ્યારે હું સમાજના પરિપ્રેક્ષ્યમાં મૂકું ત્યારે મને એમ થાય છે કે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે હ્યુમન માઇન્ડ એટલું આગળ નથી વધ્યું ને આપણે આટલું બધું કમ્યુનિકેશન ન સહન કરી શકીએ પહેલા આપણે કેટલા મુક્ત હતા ફોનથી આપણે કેટલા બંધાઈ ગયા દર 2 મિનિટે તમે ચેક કરો છો અહીંયા હવે પછી ચલો સારું છે ઘણા બધા લોકોની નજર આમ જ છે ને વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે એક ચિત્તે પણ અહીંયા હવે પછી તમે કેટલી બધી વાર ફોનમાં ચેક કરો છો કોઈ મેસેજ આવ્યો અરે બાળકનું ડાયપર થોડી છે તો આમ ચેક કર્યા કરે વારંવાર ટેવ પડી જાય છે આપણને અને એ ટેવ સબકોન્શિયસ છે સહજ દ્રશ્ય નથી આપણી આસપાસ કે ડિનર ટેબલ પર લોકો બેઠા હોય એમાં 2 જણા ફોનમાં હોય પોતાને ધરાવતા પહેલા તો આપણે ફોનને ધરાવીએ છીએ હે કરીએ છીએ ને અને એને જોયા પછી આપણને લાગે હા તો કેક ખાય છે આ તો મળી જાય છે આપણને ક્યારે એ ફોટો જોવા નથી મળતો કે કેક ખાધા પછી એને એસિડિટી થઈ કે નહીં એને પેલો 7 કોર્સ મેલ ખાધો અને પચ્યું કે નહીં એ નથી ખબર આપણને એને પેલી મોલ્દીવ્સ ની ટૂર ફળી કે નહીં આપણને નથી ખબર એને ખરેખર ટાઈમ સ્પેન્ડ કર્યો છે એકબીજા સાથે એના જીવનમાં કઈ એનાથી વૃદ્ધિ થઈ પણ આપણને ખાલી એની અદે ખાય એટલે દેખા દેખીનો સમય આવી ગયો વેબ સિરીઝ તમે એટલા માટે જોવો છો કારણ કે બીજા જોવો છો કારણ કે બીજા તમને રેકમેન્ડ કરે છે હું કોઈ વેબ સિરીઝમાં ભેડાતો નથી બાબા એવું નથી કહેતો એવું કોઈ પ્રયોજન પણ નથી આ વાત કહેવા પાછળ હું કઈ સિદ્ધિ નથી કરવા માંગતો હું ખાલી મારી કેફિયત રજૂ કરી રહ્યો છું કે મારાથી નથી થતું મારાથી નથી થતું મને સમજાતું નથી આટલું બધું કમ્યુનિકેશન કેવી રીતે હેન્ડલ થાય છે લોકોથી આપણે ઓવર કમ્યુનિકેશનનો ભાગ બન્યા છીએ ભોગ બન્યા છીએ અને એને કારણે સંબંધો ગૂંચવાળા ભર્યા થઈ ગયા છે તો મને એમ થયા કરું છું હું આમાં ઉમેરણ કરું છું હું આમાં એડ કરું છું એટલે એક તો આ એક સબકોન્શિયસ ગિલ્ટ હતું મારા મનમાં બીજું એવું લાગતું હતું મને કે હું કમ્યુનિકેશનના ફિલ્ડમાં છું એટલા માટે મને કમ્યુનિકેશનનો થાક લાગે છે કદાચ બીજા માટે એટલું નહીં હોય સર બીજા માટે વોટ્સએપ જે છે વરદાન હશે મારા માટે નથી હું મારા મોબાઈલમાં શોધી આપું મારો વોટ્સએપ નંબર હું નથી યુઝ કરતો હું જે નંબર યુઝ કરું છું વોટ્સએપનો એ ગણીને 4-5 લોકો પાસે છે બાકી મારો ઘણા લોકો મને કહેતા ને મેસેજ કરવો કેવી રીતે કરવાનો મેં કોઈ એસએમએસ કરનો ભાઈ તને ટેવ પડી મારે નથી એ જ્યારથી આવી ને ત્યારથી મને ખબર હતી કે આ ઇન્સ્ટોલ નથી કરવાનું આ ભસ્મા સુર છે આ ગયા અને એનું કારણ શું કેમ મેં ના કર્યું તમે વિચારો તમને કોઈ સરસ વાર્તા જડી તમને એમ થયું કે આ ધ્વનિતને મોકલીએ એ રેડિયો પર બોલશે હવે એવા મારા કોન્ટેક્ટ મારા ફોન લિસ્ટમાં એવા દિવસના 30 જણા પણ હોય કે જેમણે એમ જેમને એમ થયું કે ખરેખર સારું કોન્ટેન્ટ જે મારે મોકલ્યું છે એ 30 જણા મને મેસેજ મોકલ્યો મારી કેટલી મિનિટ ગઈ એમાં ના 30 નહીં વધારે તો મારા જાગૃત અવસ્થાના જે 12 કલાક છે એમાંથી મારે 1.5 કલાક એ કોમ્યુનિકેશનને સોંપવાના ને એ પણ એવું કોમ્યુનિકેશન જેમાં મારે ચાળ્યા જ કરવાનું હોય કે આ સારું છે કે નહીં આ સારું છે કે નહીં આ તો આનું તો કેટલો થાક લાગે ભાઈ તમારા લોકો દિવાળીમાં જેમ સાફ સફાઈ ઘરની માળીઓની કરવાની હોય ત્યારે કેવું કામે લાગવું પડે છે બરાબર એવા દિવસો દૂર નથી જયારે મોબાઈલના માળા સાફ કરવા માટે માણસ રાખવો પડે મોબાઈલમાં કે કેટલું કેટલું બધું ઠેલાયેલું છે એમાંથી ખરેખર કામનું કેટલું છે પબ્લિક તો મને એમ થયા કરતો હતો કે આટલું બધું કમ્યુનિકેશન મારાથી નહીં થઈ શકે હું એને હેન્ડલ નહીં કરી શકું ક્યાંક મારું મન બદલાતું હતું મને એમ થતું હતું કે મનોરંજન મેં ખૂબ કર્યું પણ મનોરંજનથી મન પલટાતું નથી અને મને એવું લાગ્યું કે હવે 2 દાયકા મેં મનોરંજનનું કામ કર્યું બાકીના 2 દાયકા શક્ય હોય તો મારાથી થાય એટલું મન પલટવાનું કામ કરવું છે તો મન પલટવું એટલે પહેલા મારે મારું મન પલટવું પડે કારણ કે હું જે કરવા માંગતો હોઉં એ પહેલા મારે પહેલા મારી જાતમાં કરવું પડે પછી હું કોઈ બીજાને કહી શકું
आ जेटली पण वातो आज मैं रजू करी छे ने आज वात जो मैं रेडियो पर रजू करी होत ने तो एनो एवो गंभीर घेरो असर ना होत जेटलो अत्यारे वन टू वन रूबरू कम्युनिकेशन मां छे कारण के तमे मारी सम्मुख छो मारा जे विचारो तमारा सुधी आ वात मां पहोंची रह्या छे ए एनी पाछळना वाइब्रेशन्स पण तमारा सुधी पहोंची रह्या छे रेडियो थी कदाच शक्य न बनत कारण के मास कम्युनिकेशन छे अने एमां एना पोताना कारणो छे मने एवुं कहेवामां आव्युं एक्चुअली मने मारा अमारी कंपनी ना सीईओ एम कहू के तारा प्रकार नु ब्रॉडकास्टिंग करिए तू आ वात कही रह्यो छे के तू आ ब्रॉडकास्टिंग थी कम्फर्टेबल नथी कारण के मने एवुं वर्तातुं हतुं के हवे धीरे धीरे समय बदलावे छे सोशियल मीडिया ना समय में ऑडियो विजुअल नु प्रेशर बहु वधारे छे अने एमां कॉमर्शियल प्रेशर खासुं वधारे छे तो एमणे एम कह्युं के तने कॉमर्शियल प्रेशर थी मुक्त राखे तारा प्रकार नु ब्रॉडकास्टिंग करिए अने मैं एमने एम कह्युं के मारा प्रकार नु ब्रॉडकास्टिंग करू छुं ने तो ए तमारा ब्रांडिंग साथे अने ऑडियंस ना टेस्ट साथे नहीं जाए कारण के आ वात जे हुं अत्यारे करी रह्यो छुं ने ए वात रेडियो पर जारे कहेवा जाउं ने त्यारे एना टेकर्स बहु ओछा होय लिमिटेड होय कारण के रेडियो पर ए अपेक्षाथी नथी आवता एनी अपेक्षा कंईक जुदी छे ए जे अपेक्षाथी आवे छे कंईक जुदी अपेक्षा छे ए अपेक्षा कदाच हुं पूरी न करी शकुं तो एनो अर्थ ए थयो के मारी नजर सामे ज हुं आ माध्यममां जे ओळख ऊभी थई छे एने धीरे धीरे ओगळती जोउं एक समय एवो आवे ज्यारे ओळख नामशेष थाय ए मारी नजर सामे ज जोउं एनो शुं अर्थ खूब प्रेम मारो छे खूब सरस काम कर्युं छे एक ऊंडो परितोष छे बाबते तो एने एक एने जग्या मूकू के ज्यांथी उतरीने नवा शिखरो सर करवा माटे जई शकाय कारण के शिखर छे ने शिखर ए बहु साकड़ी जग्या छे अने त्यां कोई परमानेंट रहेतुं नथी मारा मॉर्निंग मंत्रानो पहेलो चेप्टर ज छे पुस्तकनी अंदर के शिखर ए खूब साकड़ी जग्या छे त्यां कोई कायमी रहेतुं नथी अतुल करवाल आपणा आईपीएस ऑफिसर ए पुस्तक में लख्यू छे एमना विशे के मारो एमने साथे खूब अंगत परिचय पहले थी तो ज्यारे एवरेस्ट समिट करीने आया त्यारे मैं पूछू छू के ज्यारे तमे ऊपर पहोंच्या अने समिट पूरू थयुं पछी तमारा मन में शुं भाव हतो एमणे कह्युं हतुं खाली पो वेक्यूम शून्यावकाश एटले ए आपणा जीवननी गति छे आ बहु सहज छे तो मने एम थयुं के हवे नवी गोळी नवो दाव कंईक एवुं करूं के जेमां वन टू वन कम्युनिकेशन थी आजे जो अहींया तमे आव्या छो आ 1.5 कलाक आपणे जे वातचीत करी छे एना कारणे तमारुं मन जो 5 डिग्री अंशथी पलटावुं होय ने तो मारा माटे आ समय इन्वेस्ट करो सार्थक छे कारण के आ काम हुं रेडियो पर कदाच न करी शकतो हुं एटलो आश्वस्त नहोतो के थई शके कारण के मने एनी साथे एक जुदी आभा छे एनी अंदर एना जुदुं प्रकारनुं ब्रॉडकास्टिंग छे गीतो छे आ छे ते छे सो देर इज अ डिफरंट काइंड ऑफ कनेक्शन विच आई वुड नॉट हैव बीन एबल टू 2018 के 19 में शॉर्ट सर्किट क्या 19 में एक फिल्म करी थी साइफाई फिल्म मस्त थी तने एक ना गमे छे बेटा सो एमा चिक्कर मेहनत करी थी फिल्म में कई जुदू करवानो भाव तो हतो ज પણ એ રજૂ થઈ ત્યાં સુધી મને ખબર હતી કે આ કદાચ આપણી ઓડિયન્સ માટે નથી એટલે એનો ટેસ્ટ એવો નથી ને કદાચ એની રજૂઆતનો સમય ગણો કે એ ફિલ્મની નિયતિ ગણો કે અમારા હાર્ડવર્કની પણ એ જ નિયતિ હશે અને કદાચ એ ડેસ્ટિનીને કારણે જ આ દિશામાં હું ફંટાયો કે એ ફિલ્મ સિમ્બાના રોડ રોવરમાં એનું બહાર મરણ થયું સારું થયું કારણ કે એ ફિલ્મ પછી છે ને હું થોડો થાક્યો હતો બહુ કામ કર્યું હતું તો મને એમ થયું કે મારે હવે એક બ્રેક લેવો જોઈએ કયા પ્રકારનો બ્રેક ત્યાં સુધી હું હેલ્થ બ્રેક્સ તો લઈ ચૂક્યો હતો જીવનમાં ક્યારેક ક્યારેક પણ જરૂર પડી હોય તબિયત બગડી હોય તો હું જિંદાલ નેચર ક્યોર ગયો કે ક્યાંક પણ હેલ્થ બ્રેક મેં લીધો હોય પણ મને ત્યારે એવું પહેલી વાર જીવનમાં રિયલાઇઝ થયું કે મારા મનને બ્રેકની જરૂર છે મારે રેપ્લેનિશ થવું પડશે મારે અંદરથી ખાલી થયો છું થોડું સબર થવું પડશે આ કોઈ જુદી દિશામાં જઈ રહ્યો છું જે હું નથી એ બનવા જઈ રહ્યો છું એવું મને લાગ્યા કરતું હતું તો આ હું પણ આની જે સ્વની જે શોધ છે એમાં મને એ સમય અનાયાસે વિપશ્યના જડી સાવ અનાયાસ મારા જીવનમાં વારંવાર વિપશ્યના મારી સામે આવીને ઊભી છે પણ ક્યારે મેં એના તરફ ધ્યાન નથી આપ્યું દુર્લક્ષ જ સેવ્યું હતું કોલેજ નાનપણના સમયથી હું ચિન્મય મિશન સાથે જ્યારે જોડાયેલો હતો ત્યારથી લઈને અત્યાર સુધીના જીવનમાં કઈ કેટલી વાર વિપશ્યના શબ્દો મારા કાને પડ્યો હશે કોઈ એના વિશે વાત કરી છે મેં ક્યારેય ધ્યાન નહોતું આપ્યું મને એમ થયું આવું થોડું શું એમ અને ત્યાં ગયો ત્યાં સુધી મને ખબર નહોતી કે ખરેખર શું છે કચ્છમાં બાળા નામની જગ્યા છે ત્યાં વિપશ્યના માટે હું 10 દિવસ ગયો અને 10 દિવસે ખરેખર મારા મનમાં એક જબરદસ્ત દ્વંદ્વ ઊભું કર્યું
અને મને એમ તો સમજાઈ ગયું કે મારે રિટાયર થવાનું છે, પણ ક્યારે એ ખબર નહોતી. એટલે મેં કીધું મારે પહેલાં તો કોઈ આવેશમાં આવીને નિર્ણય લેવો નથી, મારે મારી જાતને પૂરતો સમય આપવો જોઈએ. પાછા આવીને મેં કીધું આ કોઈ ઉતાવળી નિર્ણય ન હોઈ શકે, એક આદત છે મને અને શહેરને, એ આદતને મારે જો એને ક્યાંક એને રોકવાની હોય, એને કંઈક વળાંક આપવાનો હોય, તો મારે પહેલાં મારી જાતને સમય આપવો જોઈએ કે આ ખરેખર નિર્ણય સાચો છે કે નહીં, આ લેવો જોઈએ કે નહીં. એટલે મેં મારી જાતને 1.5 વર્ષનો સમય આપ્યો. મેં એમ નક્કી કર્યું હતું કે હું જૂન 2020માં જો મારું મન કહેશે તો આ કામ મૂકીશ અને કંઈક બીજું પસંદ કરીશ. સ્વાભાવિક રીતે મેં મારા પરિવારની સાથે, મિત્રો સાથે એ વખતે જ વાત કરેલી હતી. ને ફોર્ચ્યુનેટલી એ બધા સંમત હતા. તો જૂન 2020 મેં મનથી નક્કી કર્યું હતું કે પછી વિચારીશ. અને ત્યાં સુધીનો જે સમય હતો ને, એમાં મને એવું લાગ્યું કે મારો રેડિયોને ફરીવાર છલોછલ જીવવો છે. કારણ કે વચ્ચે બધો આખો ગાળો આવે ને, આખો સોશિયલ મીડિયાવાળો, એ થોડો જુદો હતો, એનો પ્રભાવ જુદો હતો. ઓડિયો વિઝ્યુઅલનું બહુ પ્રભાવ વધી ગયો તમારી ઉપર. એટલે થયું કેવું કે આ સોશિયલ મીડિયા છે ને, એ તમારો ટાઈમ નથી ખાતો, એ તમારું ધ્યાન ખાઈ જાય છે. એટલે મારો લિસનર છે ને થોડો ધ્યાન ભેરો થયો. મને એમ વર્તાવા લાગ્યું હતું, મારું બ્રોડકાસ્ટિંગ જે છે ને, એમાં પહેલાના સમયમાં હું 40 સેકન્ડ પણ બોલતો ને રેડિયો પર, તો એનો એક અસર હતો. એ અસર મને, મારી ગટ ફીલ હોય, મને ખબર હોય કે હું જે બોલ્યો છું એનો શું અસર છે. પણ 2015-16-17માં મને એવું લાગવા લાગ્યું કે હવે 2 મિનિટ પણ બોલું છું ને તો એ અસર નથી જે પહેલા થતો હતો. આ થોડું ઉપર ઉપરથી જાય છે, આ થોડું, આ ઊંડું નથી, આ સુપરફિશિયલ છે, આ ઇન્ટેન્સ નથી, આ અંદર ઘૂસતું નથી. કોઈક વચ્ચે એક દિવાલ આવી ગયો છે, અદ્રશ્ય દિવાલ છે મારી ને તમારી વચ્ચે, કે જેને હું ભેદી નથી શકતો રેડિયો થકી, જે પહેલા બહુ સહજતાથી થતું હતું. મને એમ થાય કે આ કેમ જતું નથી, એમ આ મારે પહોંચાડવું છે કેમ પહોંચતું નથી પૂરેપૂરું. તો મને એમ થયું કે 2 વર્ષમાં મારે રેડિયોને પૂરેપૂરો જીવવો છે ફરીવાર. અને એમાંથી જન્મી પેલી ધૂન ઓફ ધ ડે. એ ધૂન ઓફ ધ ડે છે ને, જ્યારે પ્રતિક મારો પ્રોડ્યુસર હતો એ વખતે, પ્રતિક મને કે નવો હતો, એટલે એન્થુઝિયાસ્ટિક, મને કે ધોલભાઈ આપણે આ કરીએ છે. મેં એને કહ્યું કે આ મારે આવું કંઈક કરવું છે. મને કે આ કરીએ, મેં કહ્યું દોસ્ત આ સડક તો લાકડું છે, આ રોજ કરવું પડશે, અને આની પાસે મહેનત જશે 1.5 કલાકની, આ કઈ એમને રોજ રોજ નહીં થાય. મને કે નાના કરીએ કરીએ, અને આઈ થેન્ક હિમ કે એને કારણે મેં ખરેખર કરું. અને મને મજા પડવા લાગી. મજા એટલા માટે પડવા લાગી કે મારા મનમાં મેં એક વાત નક્કી કરી હતી કે ગીત તો મેં 1000 વખત રેડિયો પર વગાડ્યું હશે, તમે તમારી રીતે એ ગીત 2000-3000 વખત સાંભળ્યું હશે, પણ ધૂન ઓફ ધ ડે માં રજૂ થાય ને, એના પછી ગીત વિશેની તમારી સમજણ બદલાઈ જવી જોઈએ. ધૂન ઓફ ધ ડે નું પ્રયોજન માત્ર એ જ હતું કે એ ગીત એકવાર હું ધૂન ઓફ ધ ડે માં તમને સંભળાવી દઉં, એના પછી એ ગીત તમારા માટે નવું બની જાય, તમે એને નવાસરથી સાંભળવા લાગો, તમારા પહેલાના જે એના સાંભળવાના સંદર્ભ હતા એ બદલાઈ જવા જોઈએ. એટલે હું જે રીતે સંભળાવવા માંગુ છું ને એ રીતે તમે ગીત સાંભળો. આ એની પાસેનો ભાવ હતો, એના સ્ક્રિપ્ટિંગની પાસેની મહેનત આવી હતી. અને ફોર્ચ્યુનેટલી એ પહોંચી, અને એમાં કોવિડ કાળનો ઉમેરો કર્યો. કારણ કે કોવિડ કાળ દરમિયાન તમને તમારું ભટકેલું ધ્યાન પાછું મળી ગયું. કોવિડ કાળ દરમિયાન મને એક ચાન્સ મળ્યો સમતા કેળવવાનો, કે જે સોશિયલ મીડિયા માટે મને થોડો દ્વેષ હતો, મને એમ થતું હતું કે આના કારણે મારું માધ્યમ નબળું પડે. સાચું બોલ્યું, મને સોશિયલ મીડિયા માટે, અને એવું નથી કે સોશિયલ મીડિયાનો મેં ઉપયોગ નથી કર્યો, હું તો 2007થી જ્યારે કોઈ નહોતું ફેસબુક વાપરતું ત્યારથી હું ફેસબુક પર, ઓર્કુટ પર અમે બધા કામ કરતા હતા, એટલે ખૂબ બધા લોકો સાથે કનેક્ટેડ રહેતા હતા. કારણ કે કનેક્ટેડ રહેવું અમારા કામનો ભાગ છે. પણ મને એમ થયા કરતું હતું 2015-16 સુધીમાં કે આ સોશિયલ મીડિયાના કારણે મારું માધ્યમ નબળું પડે. એટલે મારા મનમાં એના માટે એક છુપો દ્વેષ હતો. મને ચાન્સ મળ્યો કોવિડ કાળ દરમિયાન એ દ્વેષનું નિર્મૂલન કરવાનો, કારણ કે એ વખતે માત્ર સોશિયલ મીડિયા હતું જેના થકી હું તમારા સુધી પહોંચી શકું, અને મારે જે કહેવું હોય કહી શકું, જે સહજતાથી મારે જે રીતે કહેવું હોય કહી શકું. એ વખતનું જે બ્રોડકાસ્ટિંગ સોશિયલ મીડિયા પર હતું ને, એ બધું ફરીવાર કરવા લઉં તો ના ચાલે હો, કારણ કે હવે તમે એવા નથી. એ વખતે તમારી પાસે જે સમય હતો, તમારા મનની, મનમાં જે સ્પેસ હતી, આ સ્પેસને જેને ડિફાઈન નથી કરી શકાતી, એનું કોઈ પરિમાણ નથી, એને તમે શું ડિફાઈન કરો. પણ એ જે સ્પેસ હતી, માઇન્ડ સ્પેસ તમારી પાસે હવે નથી, પાછા ઘેરાઈ ગયા છીએ આપણે. તો સોશિયલ મીડિયા મને વખતે ફરી કનેક્ટ થવાનો ચાન્સ આપ્યો. બહુ મજા પડી એ ગાળા દરમિયાન, અને હું ફર્સ્ટ વેવ પછી સેકન્ડ વેવ એ બધા વખતે પણ મારા મનમાં એ જ હતું. આઈ ગીવ એન એક્ઝામ્પલ,
लॉकडाउन अनाउंस हुआ है ना 20-25 दिवस पहला हमें एक फिल्म शूट कर रहा था अने फिल्म नु शूटिंग चालतु हतु एक्चुअली कोविड विषय ने पहले समझण रेडियो पर मैं 18 जानुआरी आपी थी जब कोविड ने कोई खबर नहोती त्यां मने होतो के आ के मोटो आवी रह्यो छे हूं कॉन्स्टेंटली एने विषे बात कर्या करतो हतो वो पेलो फिल्म शूट करवानो हतो एटले फिल्म शूट मां हतो अने बाय द सेकंड वीक ऑफ द फिल्म शूट आई रियलाइज्ड કે કંઈક મોટું આવી રહ્યું છે મને ખબર નહોતી કે શું આવી રહ્યું પણ મને એમ થયું કે આ કંઈક ગંભીર પરિસ્થિતિ છે એટલે મેં મારા પ્રોડ્યુસર ડિરેક્ટરને રિક્વેસ્ટ કરી કે મારું શેડ્યુલિંગ શૂટનું જરા ચેન્જ કરો ને મેં રેડિયો પરથી રજા લીધી છે પણ મારે મને એવું લાગે કે મારે પાછા જવું જોઈએ કારણ કે મારા શહેરને મારી જરૂર છે તો મેં મારા હેડ પ્રોગ્રામને રિક્વેસ્ટ કરી મેં કહ્યું મારી રજા કેન્સલ કરો આઈ એમ કમિંગ બેક ત્યારે લોકડાઉન લોકડાઉન કંઈ જ નહોતું ત્યાં સુધી કશી જ આવી વાત નહોતી कोविड वायरस ना रिसर्च में केंद्र सरकार ने मदद करी थी कि आ वायरस शू है केवो है एनी ओळख दैट वॉज द फर्स्ट इंटरव्यू लॉकडाउन रविवार इंटरव्यू प्ले थोड़ा शुक्रवार रेडियो पर सोमवार मैं शुक्रवार इंटरव्यू लीधो सोमवार प्ले करो तो मैं एटले एक वीक आगा होता हूँ कोविड विषय बात करवामां एने समझवामां मने आई वॉज एंटीसिपेटिंग के आ कंईक मोटुं थई रह्युं छे सो अमदावादना पहला पेशंटना इंटरव्यू थी लईने गुजरातना पहला पेशंटनो इंटरव्यू आ बधुं जे पण कंई थयुं ए बधुं मात्र ने मात्र मारी ए कृतज्ञतानो भाव हतो કે જો આઈ વોઝ ફીલિંગ સો મચ ઓફ ગ્રેટિટ્યુડ ફોર ધ સિટી કે હું આ કામ છોડું એ પહેલા મારો મારા લિસનર્સ ને મારે મારા શહેર ને જે પણ હું આપી શકું એ આપીને જવાનું છે એ મને એમ હતું કે હા આ હું નહીં કરું તો કોણ કરશે આ વાત હું લોકો સુધી નહીં પહોંચાડું તો કોણ પહોંચાડશે મારી જવાબદારી છે આ મારે કરવું જ પડશે અને એટલે મેં કરીને ખૂબ આનંદથી કરી ફર્સ્ટ વેવ સેકન્ડ વેવ એ પરિસ્થિતિ જે પણ કઈ હતી આપણા સમાજમાં એ વખતે આપણે જે પણ જીવ્યા કપરી પરિસ્થિતિમાંથી આપણે બહાર આવ્યા એમાં મને એમ લાગ્યું કે મારું એક જ કામ છે પહેલા તો મારી જાતને હું સાંત્વન આપું અને પછી લોકોને સાંત્વન પહોંચાડું મારી અંદર જો સાંત્વન હશે તો એ પહોંચશે એટલે આઈ હેવ ટુ ક્રિએટ ધ બેલેન્સ બિટવીન યુ નો ધ રાઈટ એન્ડ ધ રોંગ તો મને એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી મળી મારી જાત પર કામ કરવાની એ વખતે મારા મનને સ્થિર રાખવાની અને સ્થિરને સાથે તમારા સુધી પહોંચવાની થર્ડ વેવની હું રાહ જોતો હતો કે જો થર્ડ વેવ ના આવે તો રિઝાઇન કરું જન્માષ્ટમી સુધી મેં રાહ જોઈ કારણ કે મને એમ ક્લિયર હતું કે જન્માષ્ટમી 15 ઓગસ્ટ આમાં મેળાવડો થશે 7મા 8મા આપણે ઉજવીએ છીએ એમાં જો કાંઈ ના થયું ભીડ ભેગી થયા પછી તો પછી ખરેખર થર્ડ વેવ નહીં આવે તો પછી હવે હું એવો મનમાં આશ્વસ્ત હતો કે હવે મારે જુદો રસ્તો અપનાવવાનો છે કારણ કે હવે મારી જરૂર નથી અને એટલા માટે મેં નિર્ણય લીધો પણ જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ કે ત્રિકોણનો ત્રીજો ખૂણો તમને હું કોન્ફિડન્સમાં ન લઈ શક્યો અને લેવું શક્ય નહોતું પણ એ જયારે નિર્ણય લીધો એના પછી તમે જે નાયકના ભાગમાં મને નવડાવ્યો છે આ મારી કલ્પના નહોતી કારણ કે મેં 200 વર્ષ એટલા માટે ચૂઝ કર્યું હતું કે આખા વર્ષમાં સૌથી ઓછી લિસનરશીપ રેડિયોની હોય કોઈ દિવસે તો એ 200 વર્ષ છે એટલે મેં મારા બોસમાં જયારે પૂછ્યું કે લાસ્ટ ડે શું એટલે મેં કીધું દિવસે 5th રાખીએ આપણે કારણ કે 200 વર્ષ છે એ દિવસે કોઈ નહીં સાંભળતું હું ચૂપછાપ નીકળી જઈશ મને કે ના એવું નહીં આપણે કહેવું તો પડશે મેં કીધું આપણે 2-3 દિવસ પહેલા જ કહીશું કારણ કે દિવાળી એટલા માટે ચૂઝ કરી હતી પાછી કે તહેવારનો માહોલ છે અને મેં કીધું અમારે એક શોખ છે ને એબ્ઝોર્બ થઈ જશે કારણ કે ફેસ્ટિવિટીઝમાં છે લોકો એટલે આઘાત લાગશે જરૂર જે લોકો ખરેખર રોજ સાંભળવા ટેવાયેલા હોય જેમને લાગણી હોય ખૂબ એને આઘાત લાગશે પણ એ આઘાત માંથી કળ પણ વળી જશે કારણ કે તરત જ તહેવાર છે એટલે તહેવારમાં લોકોનું મન આમ પલટાઈ જશે એવી મારી ગણતરી હતી તો મને ખોટો સાબિત કર્યો ચિકાર પ્રેમ આટલો બધો પ્રેમ જે મેં શરૂઆતમાં કહ્યું કે કેસે સંભાલુંગા મેં મને નહોતી ખબર કે આવું થશે મને નહોતી ખબર કે આટલો બધો ખાલીપો ઉભો થશે કારણ કે મેં તો એવું ધારી લીધું હતું એક મારા અર્ધ જાગૃત મને તો એવું ધારી લીધું હતું કે રેડિયોની હવે પહેલા જેવી અસર નથી પણ હવે ખોટો સાબિત થયો એનો આનંદ છે અને એટલું પ્રોમિસ પણ છે જેમ મેં કહ્યું હતું એમ કે આ ખાલીપો પૂરવાની જવાબદારી મારી છે એટલે એને રેડિયો થકી તો નહીં પૂરું પણ કોઈ બીજી રીતે અવશ્ય પૂરીશ
कारण के हूँ जाणु छू कि ज्यां सुधी अहीं छू एमां जिक्सो पजल में एक गैप तो मैं फिलिंग करी लीधो हवे जो बाकी ना बे दायकामां बीजो गैप फिलिंग करवानो जे काम छे ए गैप ने प्रोपरली आइडेंटिफाई करवानो छे अने पछी तमारा सुधी पहोंचवानो छे तो तमारा सुधी पहोंचवामां आ निर्णय लेवामां मारी मम्मी ज सौथी मोटुं प्रेरक बळ सेकेंड वेव पछी अमे लोको इंचके एक दिवस बैठा था अने रात्रे हमणे मने एक दिवस एवुं कीधुं कि बेटा बस हवे तारुं थई गयुं એટલે મેં વિચાર્યું મમ્મીએ કીધું તો ફાઈનલ મમ્મી કીધું બસ હવે કેટલો ખર્ચાઈશ તું હવે એમણે એમ કહ્યું કે હવે તારે થોડા અંતરયાત્રાની જરૂર છે તારે થોડા ભીતરથી સબર થવાનું છે હવે થોડું પોતાના માટે પણ જીવ અને પછી લોકો માટે સમષ્ટિ માટે જીવ એટલે હવે લોકસેવાના કામ કર મેં કીધું સારું तो ये काम करता पहला मारे मारी जात ने थोड़ी वधु तैयार करवी पड़शे थोड़ी वधु होमवर्क करवू पड़शे थोड़ी वधु भणवू पड़शे जे मैं कह्युं तुम के हूँ भणवा जई रह्यो छुं ए भणवानुं शुं छे मारे मारे मारी जात ने थोड़ी वधु समझवी छे मारे पहला मने मळवुं छे पछी तमने मळवानो ज छुं कारण के आपणे एकबीजानी साथे भणायेला छीए आपणे ओतप्रोत छीए सो एक क्वेश्चन एवो होय के शुं करशो एक्झेक्टली राइट ए बधाने प्रश्न छे के करशो भाई स्ट्रेटेजी शुं छे પ્રસાર માધ્યમો નો ભાગ મારે એક્ટિવલી તો નથી જ રહ્યો મળીશ ને પેલા તો હા વન ટુ વન યસ હું આ રીતે તો મળીશ જ વોટ્સઅપ નહીં વોટ્સઅપમાં તો છો હું તમને ઉદાહરણ આપું અત્યાર સુધીમાં તમે કેટલાય મોર્નિંગ મંત્ર સાંભળ્યા હશે મારા રાઈટ તમને યાદ કેટલા છે હે ને યાદ કેટલા છે આપણા વોટ્સઅપમાં તો રોજ ગુડ મોર્નિંગ મેસેજીસ ઠલવાય છે એનાથી ખરેખર આપણે મનનો જમણવાર કરીએ છીએ ખરા આપણે છે ને આમ ઇન્ફોર્મેશન માટે અતરાતિયા થઈ ગયા છે એટલી બધી ઇન્ફોર્મેશન છે આપણી પાસે પણ એમાંથી અમે ખરેખર પાચન સુધી જાય છે વાત એનો રસાસ્વાદ થાય છે એનું પાચન થાય છે એ ડાયજેસ્ટ થાય છે એ વાત એનું અસિમ્યુલેશન થાય છે પાચન એટલે આપણે જે જમ્યા હોઈએ એ આપણા શરીરના કણે કણ કોષે કોષ સુધી પહોંચે એવું આપણે અનુભૂતિ કરીએ છીએ એવી એવી સબળ અનુભૂતિઓ ક્યાં કરતા આપણે વિસરી ગયા છે ખબર નહીં બધું ઉપર ઉપરથી ચાલે છે હા તો સમયનો ભાગ છે એવોલ્યુશનનો ભાગ છે આ જ ઉત્ક્રાંતિ છે ઉત્ક્રાંતિને આ જ મંજૂર હશે પણ મારી જવાબદારી એટલી છે કે મેં જે આદત તમને પાડી બ્રોડકાસ્ટિંગ થકી માધ્યમ થકી એ આદતમાં જે ગેપ પડ્યો છે તમારા મનમાં જે ખાલીપો સર્જાયો છે એને ખાલીપાને આપણે પૂરીશું મે બી પોડકાસ્ટિંગ થકી પૂરીશું કે મે બી આવા વન ટુ વન સેશન્સથી પૂરીશું થોડા થોડા સમયાંતરે હું રૂબરૂ મળતો રહીશ કે એવા કોઈ પોડકાસ્ટિંગ છે ને મને એટલે અનુકૂળ લાગે છે કે એમાં મારે દેખાવાનું નથી મને દેખાવા પ્રત્યે ઓડિયો જે છે એ મારી સૂઝ એમાં વધારે છે વિડીયો કરતા પણ કદાચ સમય જતા વિડીયો પણ કરવા પડશે કરીશું પણ તો એવા જ કરીશું કે જેમાં મારે જે કહેવું હોય અને તમારે જે સાંભળવું હોય બંને જરૂરત જે છે એ નીડ ફૂલફિલ થાય નહીં કે કરવા ખાતર કરું નહીં કે કોઈ કોમર્શિયલ પ્રેશરમાં કરું નહીં કે મારે આજીવિકા રળવા માટે કરું હું કોઈ કોમોડિટી નથી હું હા એટલે હું કોમોડિટી બનવા નથી માંગતો મારે નથી કોઈ મોટિવેશનલ ગુરુએ થવું એટલે તો કહું કે મેં ક્યાં જાણું આપ ક્યાં જાણું મુજકો સમજ નહીં ગયા મેં તો કુછ ભી નહીં હું કોઈ એવો કોઈ બ્રહ્મા પણ નથી કે હું એવું કોઈ કામ કરી શકું હું તો મને જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિઓ મને જે સમજાવે છે એનો પરિપાક તમારા સુધી પહોંચાડી શકું અને એનાથી તમને કંઈક જડે તો આપણને બેને જે જડે એનાથી આપણું મન ઉજળું થાય આટલો જ પ્રયત્ન છે બીજો કોઈ પ્રયત્ન નથી આમાં નથી મારે કઈ તમને આંજી નથી દેવા ભાઈ એ મારા આંજવાથી તમે અંજાઈ પણ નથી જવાના અને નથી એવું કઈ જોયતું કે જેને કારણે આપણે કોઈ ફોલ્સ બિલીફમાં રહીએ આપણે કોઈ એવા અવઢામાં રહીએ કે અચ્છા આ કોઈ આભા છે ને હું કઈ હું આઈ એમ સમથિંગ ને આઈ કેન ડુ ધીસ એન્ડ એવું મારે કશું જ નથી કરવું એવો કોઈ ભ્રમ મારે રાખવો નથી એટલે ભ્રમ નિરસન એ છે ને શૂન્ય તરફની ગતિ છે અને શૂન્ય તરફની ગતિ માટે મારે ખૂબ મહેનત કરવી પડે મને થોડો સમય આપી દો એ મહેનત કરવા માટે બસ એ શૂન્ય તરફની ગતિ માટે મને થોડોક સમય જોઈએ છે બાકી હું તમારી સાથે જ છું હવે તમારા સવાલો કહો હવે કેવું લાગે છે વિચારવાનો બહુ અવકાશ રહ્યો નથી છેલ્લા એક મહિનામાં એકચ્યુઅલી કારણ કે હું સતત કંઈક ને કંઈક વ્યસ્ત રહ્યો છું અંગત જીવનમાં પણ એક વાતે હું જે કોન્ફિડન્ટ હતો એ તો મને
પ્રતિ થયા જ કરે છે. ઘણા લોકો મને એવું કહેતા કે તું મિસ કરીશ ને રેડિયોને, પણ હું મિસ તો નથી કરતો. એટલે એ એક મને સ્પષ્ટતા છે કે એ ખૂબ આનંદ છે જેટલું પણ કામ કર્યું છે એનો, પણ એ કઈ રહી ગયો એવો રંજ નથી મનમાં, કોઈ ખાલીપો કે ખોટ કે કડવાશ કે કશું જ નથી. સ્વાભાવિક રીતે આ પહેલી વાર જયારે રિટાયરમેન્ટ નો વિચાર મને આવ્યો ને, મારા મને મને કહ્યું કે તારે રિટાયર થવાનું છે, ત્યારે મારો પ્રતિ પ્રશ્ન આ જ હતો કે તો કરવાનું છે શું અને કેવી રીતે મેનેજ કરીશું. તો મને એવો જવાબ મળ્યો હતો અંદરથી કે તને ખબર પણ છે તારી પાસે કેટલું છે, તે જોયું છે ખરું કોઈ દિવસ? કારણ કે મેં ખરેખર જોયું નહોતું, મેં ખરેખર એ તપાસ્યું નહોતું, ચકાસ્યું નહોતું કે મારે જો એક તબક્કે મારે આ કામ ન કરવાનું હોય અને કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય, કારણ ત્યાં સુધી તો કોવિડ આવ્યો નહોતો, એટલે ક્યારે એવું વિચાર્યું નહોતું કે તો શું થાય, એમ અર્થોપાર્જનનું શું થાય. સો આઈ કેમ બેક, આઈ વેન્ટ ટુ માય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, મારા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ્સની પાસે હું ગયો અને મેં કીધું આપણે એક જરા, મેં કીધું એક મને પૂરી રૂપરેખા મળવી જોઈએ કે મારી પાસે ખરેખર કેટલું છે. અને ફરી એમાં પાછા પપ્પા યાદ આવ્યા મને કે મારી જરૂરત તો ખરેખર બહુ ઓછી છે, એટલે હું બહુ પ્રેશર નથી લેતો કોઈ દિવસ, મને ક્યારેય પ્રેશર ફીલ જ નથી થતો મટિરિયલિઝમનો. બહુ ફોર્ચ્યુનેટ છું કે મને ઘરમાં પણ લોકો, મારી વાઈફ પણ એવી જ મળી છે. મને એ પણ બહુ જરૂરી છે કે તમને તમારો પાર્ટનર પણ એવા હોય છે કે જેને તો એનો સ્વભાવ પણ એવો નથી, એટલે ક્યારે એવું પ્રેશર જ ફીલ નથી થતું કે રહી ગયા. એટલે દીકરીના એજ્યુકેશનની જ્યાં સુધી વાત આવે છે એમાં પણ એવું જ છે. મેં એને અત્યારે એક એવી શાળા મૂકી દીધી જેમાં ગણી અત્યારે કેટલા 19 વિદ્યાર્થીઓ છે, અને મારો મનમાં બહુ ઈચ્છા છે કે એ શાળાને હું મેઇન સ્ટ્રીમમાં લાવું. તમે આ વાત જયારે પૂછી જ છે, તો વર્લ્ડ ઓફ મેથડ ઓફ એજ્યુકેશન એક અદભુત શિક્ષણ વ્યવસ્થા છે જેના વિશે આપણે અજાણ છે, મને પણ ખબર નહોતી એના વિશે. આપણે મોન્ટેસરી પદ્ધતિ વિશે જાણ્યું હોય, આપણે બીજા બોર્ડ્સ વિશે જાણ્યું હોય કે આઈસીએસસી છે, આઈજીસીએસસી છે, આઈબી છે, સેન્ટ્રલ બોર્ડ છે, સીબીએસસી છે, ગુજરાત બોર્ડ છે, આવું આપણને ખબર હોય, પણ એક એવી શિક્ષણ પદ્ધતિ કે જે બાળક કેન્દ્રી હોય અને બાળકને અનુભૂતિથી શીખવે, નહીં કે એબસ્ટ્રેક્ટ વસ્તુઓ એને ગૂંટાવીને શીખવે. એટલે આપણને જેમ કહી દેવામાં આવ્યું કે આ ક અને આ કને ઘૂંટી નાખો, એટલે એવું નહીં, એબસ્ટ્રેક્ટ વસ્તુ જે છે એને એબસ્ટ્રેક્ટ રીતે પ્રેઝન્ટ નથી કરતા, એને એક્સપિરિયન્સિયલ લેવલ પર એ લોકો પ્રસ્તુત કરે છે. નેચરની રિધમ સાથે એ લોકો બાળકોને આખા વર્ષમાં લગભગ 28 રિધમ્સ હોય છે, દર થોડા દિવસે એક રિધમ ચેન્જ થાય. હવે વિન્ટર રિધમ અત્યારે ચાલે છે, પછી ઉત્તરાયણ રિધમ આવશે, સો ધે ટીચ ડિફરન્ટલી. મારી ખૂબ ઈચ્છા છે કે આ શાળા મેઇન સ્ટ્રીમમાં આવે, પણ અગેન મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે બહુ જ બધા એના સાથે જોડાયેલા પ્રશ્નો હોય. શાળા ચલાવવી એ સહેલી વસ્તુ તો છે નહીં, એટલે એને કોઈ, આપણા તો પેરેન્ટ્સનો સૌથી પહેલો પ્રશ્ન એ હોય કે બોર્ડ કયું છે. આપણે તો એવું સમાધાન નથી હોતું આપણને કે છઠ્ઠા ધોરણ સુધી તો કઈ વાંધો નથી ભાઈ, બધું સરખું જ છે. બોર્ડની વાત તો પછી આવે, પણ પેરેન્ટ્સ અંદરથી પેલું રહી જવાનો ભાવ છે ને, આ ક્યાંક રહી ના જાય એ ભાવ, એ ડર એટલો બધો ઊંડો ઊંડો ઉતરેલો છે. તો મારી વાઈફ તો ટીચર હતી પ્રાઇમરી સ્કૂલમાં પહેલા, એટલે એને ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમમાંથી આમાં મને જે મળ્યું એમાં હું થોડો કન્વિન્સ થયો, અને પછી એને આમાં લાવવું. અને હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે હું ઓઢવમાં છું કે હવે દીકરી પહેલા ધોરણમાં આવશે અને આ લોકોની હજી ફોર્મલ સ્કૂલ તો છે નહીં, મારે એમને હેલ્પ કરવી છે, પણ એવા કમિટેડ શિક્ષકો મળવા પણ અઘરા છે, થશે. કારણ કે આ સિસ્ટમમાં તો એવું છે કે પહેલા ધોરણથી છઠ્ઠા ધોરણ સુધી એક જ શિક્ષક હોય બાળકનો, એટલે એ જે એવા કમિટેડ ટીચર્સ મળવા જોઈએ કે જે એમાં બીજી કોઈ ભાવનાથી નહીં પણ આપવાની ભાવનાથી જોડાય, જેને ખરેખર કોરમાં એજ્યુકેશન હોય એવા લોકો આવે જોડાય. તો મારે જોડવા જ છે એવા લોકો, એવા લોકો અહીંયા હોય તો ચોક્કસ મને મળે, એવા લોકો જે આ કામ કરવા માંગતા હોય. બહુ સરસ. તો આવનારા સમયમાં મારે એ કરવું છે કે આ સ્કૂલ જો ફોર્મલાઇઝ થાય, હું બીજા ઘણા બધા લોકોને મળી રહ્યો છું જે લોકો એજ્યુકેશનના ફિલ્ડમાં ઓલરેડી સ્કૂલ ચલાવતા હોય, બધાની સાથે વાત કરી છે અને બધાના મનમાં ક્યાંક આ ભાવ છે કે આ સ્કૂલ કોમર્શિયલ નથી, એમ કે ધોની તો કોમર્શિયલ નથી, આમાં રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ નથી, આ કેવી રીતે થશે? ત્યારે હું એમ કહું છું કે ભાઈ હૈદરાબાદમાં 4 સ્કૂલ ચાલે છે આ સિસ્ટમમાં 12મા ધોરણ સુધીની, મુંબઈમાં 2 સ્કૂલ્સ છે, મુંબઈમાં ત્રિધા અને ઇનોબે નામની સ્કૂલ છે,
આપણે ત્યાં શાઇનિંગ સ્પાઇરલ નામનું એક યુનિટ છે, એ લોકો બકેરી સિટીના ક્લબ હાઉસમાં ક્લબ હાઉસ રેન્ટ પર લઈને આ છેલ્લા 5 વર્ષથી ચલાવી રહ્યા છે. 3 લેડીઝ છે જે લોકો આ કામ કરી રહ્યા છે. બહુ સરસ જગ્યા, બહુ સરસ કામ કરે છે લોકો. એનું નામ છે શાઇનિંગ સ્પાઇરલ, શાઇનિંગ સ્પાઇરલ વર્લ્ડ ઓફ ઇન્સ્પાયર્ડ કિન્ડરગાર્ટન. વર્લ્ડ ઓફ એ જર્મનીના સ્ટેનર નામના વ્યક્તિએ લગભગ 101 વર્ષ પહેલા શોધેલી આ શિક્ષણ પદ્ધતિ, જેના દુનિયાભરમાં ઘણા સ્ટુડન્ટ છે. ન્યુઝીલેન્ડમાં તો વર્લ્ડ ઓફ બોર્ડને પણ માન્યતા મળી ગઈ. ભારતમાં ઘણી બધી સ્કૂલ છે, આપણને ખબર જ નથી. દિલ્હીમાં છે વર્લ્ડ ઓફ સ્કૂલ, મુંબઈમાં 2 સ્કૂલ છે, પુનામાં 1 સ્કૂલ છે, હૈદરાબાદમાં 4 સ્કૂલ છે અને 12મા ધોરણ સુધીની છે. અને આ સ્કૂલ્સમાં એવું પણ નથી કે તમને ફોર્મલ મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન નથી મળતું, એવું નથી, મળે જ છે. પણ ખાલી જુદી રીતે મળે છે, એની પદ્ધતિ જુદી છે સમજાવવાની, શિક્ષણ પદ્ધતિ અલગ છે. એની વે એના વિશે ફરી ક્યારેક કોઈ સેશનમાં ચોક્કસપણે વાત કરીશ. પણ મારી ઈચ્છા એવી છે કે એ થાય. તો એ નિર્ણય જે લીધો એનો પણ ડર નથી હજી સુધી, એ ડર હજી સુધી નથી આવ્યો. શું થશે, આટલા ઓછા બાળકો છે તો એને સ્કૂલવાળી ફિલિંગ કેવી રીતે આવે? યુ નો, આપણે પીઅર પ્રેશર આપણને હોય ને, બધાને હોય. તો સમહાવ આઈ એમ ફોર્ચ્યુનેટ કે મને એ ડર નથી લાગતો. મને એવું લાગે છે કે જે મમ્મીએ કહ્યું હતું ને કે પહોંચી વળીશું, એમ થઈ જશે. તો અર્થોપાર્જન માટે હું કંઈક તો કરીશ જ. ચોક્કસપણે મારા મનમાં એવું છે કે જે લોકો સમાજ સેવાના કામ કરે છે એવી ઘણી બધી કોર્પોરેટ્સ છે કે જે લોકો બહુ સારું સીએસઆર કરતા હોય, પણ ક્યારે એ સીએસઆર વિશે એમને પીપલ્સ કનેક્ટ ના મળ્યો હોય. સીએસઆર તો કરવું જોઈએ, કારણ કે નફો એટલો બધો લેતા હોય તો એની સામે એમને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાની હોય, તો ખૂબ એક્ટિવલી કરતા હોય, પણ એ ક્યારે લોકો સુધી પહોંચતું ના હોય. કદાચ એવું કોઈક સીએસઆરનું એવું કામ કરીશું કે પહોંચાડીશું. કદાચ એવો કોઈ મોટો પ્રકલ્પ, મારા મનમાં એક બહુ મોટી યોજના છે આ વર્ષના અંત સુધીમાં, જો એ થઈ જાય તો આ સેશનમાં જેવો આનંદ આવ્યો છે ને એવો આનંદ આપણે વધુ કરી શકીએ એવું કંઈક કરશું. તો પહોંચી વળાશે, વાંધો નહીં આવે. પેલી ફિલ્મમાં થયું, પેલી ફિલ્મ જે હતી ને એમાં એનું એક મસ્ત ઉદાહરણ આપી દઉં. ના ના, ફિલ્મમાં કેવું હતું કે ફિલ્મમાં આઈ ટુ લુક યંગર, નો સો આઈ ટુ વેર અ હેર પેચ. ઓકે, તો એ ફિલ્મ પત્યા પછી હું પેલા વિપસનામાં ગયો હતો અને ત્યાં હેર પેચ વગરનો હું હતો. મને એટલું સારું લાગ્યું, મને એમ થયું કે હું ક્યાં કંઈક ખોટી ઓળખ લઈને ચાલતો હતો. આની ક્યાં જરૂર હતી, આ બહાર મારા લેવાની ક્યાં જરૂર હતી? શા માટે હું જે નથી એ મારે દેખાવું જોઈએ? હું જેવો છું એવો તો તમને ગમું છું ને. તો મને એટલો મોટો ભાર ઉતરી ગયો મારા મનમાંથી એ પહેલી વાર, તો કે જયારે એમાંથી મુક્ત થયો, કેવા દેખાવ છે એમાંથી જ મુક્ત થઈ ગયો. પછી વાત આ દાઢીની, દાઢીમાં તો ફિલ્મનો લુક હતો, કારણ કે ફિલ્મમાં એવા દેખાવાનું હતું પેલી ત્રીજી જ, તો દાઢી હતી એટલે એને એવું હતું કે હવે દાઢી વાળો લુક જોયે છે. મેં કહ્યું સારું. પછી એવું થયું કે છેલ્લા રેડિયો બ્રોડકાસ્ટિંગના છેલ્લા થોડા વર્ષોમાં મારા ઘણા પરિચિતો, ઘણા સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો એ મને એવું કહેતા કે હવે છે ને તારો અવાજ અંકલ જેવો લાગે છે. અંકલ એટલે એમના મનમાં હતું પપ્પા જેવો લાગે છે, તારા પપ્પા જેવો અવાજ લાગે છે, એટલે તારા અવાજમાં તારા પપ્પા વર્તાય છે. તો દાઢીમાં મારા પપ્પા વર્તાય છે, કારણ કે એમણે દાઢી રાખેલી હતી. એટલે એમના જેવો થઈ શકું એવી તો મારી કોઈ જ કેપેસિટી નથી, હું મારું કોઈ ગજું નથી કે એમના એમના એ જેવા હતા એમાંથી જો હું થોડો અંશ પણ થઈ જઉં તો આ જીવન ધન્ય. રેડિયો એક સમય સામાજિક નિષ્પક્ષ માધ્યમ જી, એટલે આજે આપણે મુર્ગા સુધી પહોંચ્યા છીએ. તમે રેડિયો ની આવતીકાલ શું જુઓ? ઓહો, અઘરો સવાલ. એમણે એવું પૂછ્યું કે તમે રેડિયો ની આવતીકાલ શું જુઓ છો? તો હું એવું માનું છું કે કાળનો પ્રવાહ આપણને બધાને બદલે છે. આપણે ગઈકાલે જેવા હતા એવા આજે નથી, હમણાં હું કલાક પહેલા જેવો હતો એવો અત્યારે નથી, 2 મિનિટ પહેલા જે હતો એ અત્યારે નથી. તો એવી રીતે રેડિયો પણ એના એવા સ્વરૂપમાં તો નથી જ રહેવાનો. પહેલા જેવો હતો 60s 70s 80s માં એવો અત્યારે નથી, કારણ કે સમય બદલાયો છે, જીવનશૈલી બદલાય છે, લોકોની ભાવના વિચારો જે ઝીલે છે એના સ્પંદનો બદલાયા છે, અને જે બ્રોડકાસ્ટ કરે છે એના સ્પંદનો બદલાયા છે. આખરે પહોંચે છે શું તમારા સુધી? બ્રોડકાસ્ટરનું મન પહોંચે છે ને તમારા સુધી. એ કપટવાળું હોઈ શકે, એમાં છળ પણ હોઈ શકે, એમાં છદ્મ પણ હોઈ શકે, એમાં કોઈ
એટલે કોઈ કળા પણ હોઈ શકે, કઈ પણ હોઈ શકે, પણ પહોંચે તો એનું મન જ છે છેવટે તો તમારા સુધી. તો રેડિયો એમ એક ફોર્મ છે અત્યારે, એફએમ રેડિયો. કદાચ એનું સ્વરૂપ બદલીને આ ઇન્ટરનેટ પર આવે કે જેમાં ઓડિયો પોડકાસ્ટિંગનો એક સમય છે. પણ પોડકાસ્ટિંગ વિશે હું એવું માનું છું કે વિદેશમાં જેટલું લોકપ્રિય છે એટલું, કદાચ હું ખોટો પણ હોઉં, પણ એટલું આપણા દેશમાં ન થઈ શકે. એનું મૂળ કારણ એ છે કે એક તો આપણો ટ્રાન્ઝિટ ટાઈમ એટલો વધારે છે નહીં. ત્યાં વિદેશમાં એવું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકોને સમય ઘણો લાગે, એટલે લોકો કારમાં પોડકાસ્ટ સાંભળે. લોકો એમાં સબસ્ક્રિપ્શન્સ કરેલા હોય કે મારે આ વ્યક્તિનું પોડકાસ્ટ સાંભળવું છે. અહીંયા આપણે ત્યાં પણ લોકો કરે છે, પણ થાય કેવું કે કારમાં પણ તમે જયારે સાંભળતા હો ને ત્યારે વિદેશમાં ને આપણા દેશમાં એક બહુ મોટો ફરક છે, ને એ છે ઘોંઘાટ. અજાણપણે આપણી આસપાસનું જે ઘોંઘાટ છે ને એ જયારે જયારે તહેવારના ટાઈમે શહેર ખાલી થઈ જાય તો કેવું જુદું લાગે. આપણો પોતાનો શ્વાસ આપણને અનુભવાય, સંભળાય, આપણો અવાજ થોડો ધીમો પડે, આપણો ટોન બદલાય, એવું તહેવારના સમયે થતું હોય. તો એટલે કદાચ પોડકાસ્ટ સાંભળશે ખરા લોકો, પણ એને ગ્રહણ કરવા માટે જે ખુલ્લું મન, જે સ્પેસની મેં વાત કરી, એ મનની મોકળાશ કદાચ આપણી પાસે ઓડિયન્સમાં અત્યારે નથી. સારા નથી એવું નથી, પણ નથી. તો કદાચ રેડિયોનું સ્વરૂપ બદલે હું માનું છું કે છાપા છે, અહીંયા ખૂબ સિનિયર જર્નલિસ્ટ બધા ઉપસ્થિત છે, તો છાપા તો છે જ, એ તો ન્યૂઝપેપર્સ તો રહેવાના, પણ એનું ફોર્મ ચેન્જ થઈ ગયું. આજની નવી પેઢી એ એને ઇન્ટરનેટ પર ગ્રહણ કરે છે. એ લોકો ન્યૂઝપેપર્સ એના ફિઝિકલ ફોર્મમાં નથી વાપરતા, એને વર્ચ્યુઅલ ફોર્મમાં યુઝ કરે છે. તો મેબી રેડિયો એના વર્ચ્યુઅલ ફોર્મમાં આવશે, ડેટા થકી તમને મળશે. રેડિયો હવે તમને ડેટા થ્રુ મળશે, એટલે તમે તમારા કારમાં જે દિવસે 5G 6G બધું થયું એ દિવસે તમારી કારમાં તમે એમએમ સાંભળી શકો, તમારે એફએમની જરૂર ના પડે. તો એફએમ કદાચ ઓબ્સોલીટ થાય એવું બને, એવું હું માનું છું કે કદાચ એ રહે, પણ એ ઓબ્સોલીટ પણ થાય આવનારા સમયમાં, એવું શક્ય છે. પણ તોય શહેર સાથે જોડાવાનો જે ભાવ છે જે તમને એફએમ પ્રોવાઈડ કરે છે એ બહુ ઇનેટ છે, એ બહુ ઓરિજિનલ છે, એ બીજું કોઈ નથી આપી શકતું. તો કદાચ એ રહેશે. આપે જે શિક્ષણ પદ્ધતિની વાત કરી જર્મનીની 100 વર્ષ જૂનીની, એની સામે આપણી ભારતની 5000 વર્ષ જૂની શિક્ષણ પદ્ધતિ વિશે આપે કોઈ વખત વિચાર કરીને બંનેની સરખામણી? ચોક્કસ, વિદ્યા ભારતી જે કામ કરે છે એના વિશે પણ મેં ખાસું એવું બધું જાણ્યું છે. અને આપણી જે પદ્ધતિ છે એમાં ઘણી બધી શાળાઓ એવી પણ છે જે પદ્ધતિ પ્રમાણે ચાલે છે. અમદાવાદમાં પણ છે એવા લોકો કે જે લોકો હિંમતથી એ કામ કરી રહ્યા છે. તો ચોક્કસ એ દિશામાં પણ આ બધી જેટલી પણ સારા વિચારો દરેક દિશામાંથી આપણને પ્રાપ્ત થાય એ આપણી સંસ્કૃતિ આપણને શીખવ્યું છે ને, તો એ બધા વિચારોને ગ્રહણ કરીને કંઈક એનું નવી પેઢી સુધી પહોંચે, વારસો જાય, એ આપણો પ્રયત્ન ચોક્કસ રહેશે. આકાશવાણી ને સાંભળતા હોય એને સમજાય કે આકાશવાણી માં અમુક કાર્યક્રમો સત્વશીલ છે, જયારે પ્રાઇવેટ એફએમ ચેનલ્સ માં અમુક કાર્યક્રમો રાજસિક અને તામસિક ગુણ ને આધારિત છે. મહેનત બહુ પડતી હતી દોસ્ત, સવારમાં 8 વાગે કોઈને મુર્ગા બનાવવા જેનો જન્મદિવસ હોય અને એમાં બર્થડે હોય એને જ બનાવવાના છે. એટલે કશું એવું નથી કે જેમાં હું કોઈ ચતુરાઈ કરીને કઈ ફેક કઈ ક્રિએટ કરી શકું. ઇટ વોઝ નોટ પોસિબલ ને રોજ ના, તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે મને મજા તો બહુ પડી કરવાની, પછી એક સમય એવો લાગ્યો કે હવે આમાં કંઈક ચેન્જ લાવવાની જરૂર છે. આ તારી જમણા હાથે જે 5 ફૂટ દૂર જે ભાઈ બેઠા છે ને ખુરશીમાં, એમણે મને એક ઇમેલ કર્યો હતો કે હવે પ્રભુ કંઈક નવું કરો, બધા મુર્ગામાં મોનોટોની થાય છે આને બદલો. તો મોનોટોની તો ચાલે જ નહીં ને. રક્ષિતભાઈ એમનું નામ છે, એ મારા રેગ્યુલર લિસનર, અને એ મારા હું એમને એ જાતે જ ઓકે, એ તો જાતે જ કહે છે કે હું જામવાન છું. એટલે એ મને રાઈટ ટાઈમે મને આમ ટોકી દે ને આમ કે હવે આ બાજુ વળવાનું છે. એમણે મને કહ્યું કે હવે આમાં કંઈ ચેન્જ કરો. ચેન્જ તમે 18 વર્ષ અમદાવાદ તમને સાંભળ્યું, તમે પણ અમદાવાદ ને સાંભળ્યું હશે, તો તમે લાઈફમાં અમદાવાદ જોડી શું શીખ્યા 18 વર્ષમાં કોઈ એક વસ્તુ, અને તમે
तो अमदावाद नो सौथी मोटो गुण जे छे ए छे वाटकी व्यवहार अबे यूनिक छे बधी जग्या नथी जोवा मळतो बधा हवे जे जीवन जीवे छे एमां मारो शुं ने मारे शुं प्रकारनुं जीवन छे पण वाटकी व्यवहार ए आपणी सामाजिक संवादितानी निशानी छे अमदावाद छे ने ए आम गेटोज नुं शहेर छे पहेलेथी गेटोज सामेनी वात नथी करतो गेटो इंग्लिश वर्ड में कीधुं के गेटोज नुं शहेर छे ઇવન આપણું પોળ કલ્ચર જે હતું એમાં પણ દરેક કમ્યુનિટીની અલગ અલગ પોળ છે દરેક એક એક પ્રકારની એક આની પોળ અલગ આની પોળ અલગ આની પોળ નામ નથી લેતો અત્યારે કારણ કે નામમાં પાછું હવે તો બધું ગેરબંધારણીય શબ્દો ને બધું બહુ આવી જાય જાહેરમાં એવા કોઈ શબ્દ બોલવાનો જ નહીં એ રેડિયો શીખવાડ્યું મારે એવો કોઈ શબ્દ ન એવું કોઈ જીભ લપસી ના જોઈએ આ પોળ આ પોળ આ પોળ એવા આપણે પણ તે છતાં તમે જુઓ બધી પોળ એકબીજામાં પાછી ઓતપ્રોત છે એની રચના એની એનું આર્કિટેક્ચર જ એવું છે પોળની અંદર પોળ પોળમાં ગલી ગલી પછી જાય શેરીમાં ઢળી શેરી પછી જાય ગલીમાં વળી વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી હે ને તો આપણે છે ને આમ ભલે અળગા આમ ભલે જુદા પણ આમ મળેલા છીએ ભલે એવું હોય કે મણિનગરમાં અમુક જ કમ્યુનિટીના લોકો રહે ભલે એવું હોય કે કુબેરનગરમાં અમુક જ કમ્યુનિટીના લોકો રહે ભલે એવું હોય કે ફલાણા ઇવન આપણે ત્યાં ઘાટલોડિયા રન્ના પાર્ક સોલા સાયન્સ સિટી એમાં અલગ અલગ પાછા ફાટા છે કે અહીંયા આ લોકો રહે અહીંયા આ લોકો રહે છે ને પણ તે છતાં મન ભલે વચ્ચે વચ્ચે ગમે ત્યારે છમકલા થયા વાળા થયા હોઈએ એ તો પરિવારમાં ક્યાં નથી થતું પણ ફરી પાછા આપણે સાથે એકબીજા સાથે જોડાઈએ છીએ એમાં વાટકી વ્યવહાર પાડોશી ધર્મ બહુ મોટો છે અમદાવાદમાં 108 આવ્યા પહેલા આપણે પહોંચાડી આવ્યા દર્દીને આ ગુણ છે શહેરનો તો આ વસ્તુ મને છે ને બહુ આમ મજા કરાવી છે રેડિયો પર કારણ કે આ ગુણને જેવો હું આમ ઉપર લાવું ને જેવો હું રેડિયો પર આ વાત કરું અને જેવો તમારા મનમાં સપાટી પર આવે અને પછી એક્સપ્રેશનમાં આવે એટલે મને મજા પડી જાય મને મજા પડે કે જો અને મનમાં હતો જ કે કંઈક સારું કરવું છે એ કરવા માટેની એક દિશા મળી ગઈ ને કોરોના કાળમાં કયા લોકોને તમે મદદ કરી અને ઘણા લોકોની રણનીતિમાં પણ ક્યાંક અજાણતા અને જાણતા પ્રોબ્લેમ પણ થયા રેડિયો છોડવાનું કારણ પોલિટિક્સ પાર્ટી રેડિયો છોડવાનું કારણ એ છે એને તો એવા એવા કારણો મળ્યા છે સાહેબ મારો એક મિત્ર છે એની વાઈફ એક હોસ્પિટલમાં કામ કરે છે તેના લોકો હોસ્પિટલના લોકોને ખબર નથી કે મારા ફ્રેન્ડની વાઈફ છે એને ક્યારેક કહ્યું જ નથી કે એ ધ્વનિતના મિત્રની પત્ની છે એટલે કોઈને ખબર નથી હવે જે દિવસે આ ધડાકો થયો એ દિવસે એમની હોસ્પિટલમાં ચર્ચા ચાલી ચર્ચા ચાલી એટલે એમના હેડનર્સે શું કહ્યું ખબર છે આપકો પતા હે ધ્વનિતને છોડ દિયા તો પેલી તો અજાણે કે આ તો કોણ હે તો કે અરે આપકો નહીં પતા અમદાવાદ મેં સબસે પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ કિસકા હુઆ થા પતા હે અરે પેલે ફરી ફરી સડી કરી અચ્છા ક્યું છોડ દિયા કે અરે ક્યાં હુઆ ઉસકે હેર ટ્રાન્સપ્લાન્ટ મેં કુછ પ્રોબ્લેમ હો ગયા હે अभी उसके बारे में रहे हैं तो अभी वो तो इनके फील्ड में तो ग्लैमर का बहुत होता है तो फिर उसको छोड़ना पड़ा इतने तुमने वो लागे तो मैंने मरी है कि मैंने पॉलिटिक्स में पेर आवर्त है इलेक्शन कमिश्नर ऑफ इंडिया नो स्टेट एमएसडी हो तो चूंटनी वक्त है 2012 में મુખ્ય નિર્વાચન અધિકારીએ મને એક જવાબદારી સોંપી હતી વોટર અવેરનેસ માટેની અને હું આગળ પાછો આત્મશ્લાઘાત છે પણ આઈ વોઝ ધ ફર્સ્ટ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇન ધ એન્ટાયર કન્ટ્રી તો એ જયારે કામ મને સોંપ્યું ને પહેલી વાર હું મળ્યો હતો એમને તો એમને મેં કીધું મેં કહું આ મને કેમ કહો છો તમે મારો પહેલો સવાલ હતો કે તમારી પાસે બીજા કેટલા બધા જાણી જાહેર જીવનના લોકો છે જેને તમે આ કામ સોંપી શક્યા હોત તો મને કેમ ચૂઝ કર્યો તો કે અમે કંઈક કર્યું છે તો અમે રિસર્ચ કરીને કર્યું હશે અમારું રિસર્ચ એવું કહે છે કે રેડિયો પર કહેવાતી વાતનો સૌથી વધારે અસર હોઈ શકે અને એમાં યુ હેવ અ વેરી પોઝિટિવ કનેક્ટ વિથ ધી ઓડિયન્સ સો વી થિંક યુ આર ધ રાઈટ પર્સન અને બીજું અમારો ઇન્ટરવ્યુ થયો હતો એ વખતે વિજય નેહરા કલેક્ટર હતા અને અનિતા કરવલ ઇલેક્શન કમિશનના મુખ્ય નિર્વાચન અધિકારી હતા તો વિજય નેહરા સાહેબ કલેક્ટર હતા તો કલેક્ટર ઇન્ટરવ્યુ કરે પ્રોપર બેકગ્રાઉન્ડ જાણવા માટે અને મારી એમની સાથે વાતો થઈ બધી અને મેં નેહરા સાહેબને પૂછ્યું મેં કહ્યું નેહરા સાહેબ આ કેમ મને ચૂઝ કરવામાં આવી રહ્યો છે
तो ही सेड क्योंकि तुम्हारा कोई पॉलिटिकल अफिलिएशन नहीं है। बिकॉज इलेक्शन कमीशन को एक ऐसा फेस चाहिए वो इज नॉट पॉलिटिकल एट ऑल, और तुम्हारे रेडियो में तो ऐसा है कि तुमको पॉलिटिक्स की कोई बात ही नहीं करनी है। अना ऐसे क्या रहे पॉलिटिक्स, कारण के पॉलिटिकल हस्तियों विषय क्या रहे बात थे हुए तो अमुक बातों करे हुए, पर क्या रहे कोई स्टैंड नहीं लीजिए मैं, कारण के स्टैंड लिया हमने रेडियो पर अलाउड ना हो, અને સ્ટેન્સ લેવા મારો ક્યારે પ્રયોજન પણ નથી રહ્યું, કારણ કે બાળપણમાં મેં મારા ઘરમાં મેં ક્યારે સ્ટેન્સ નથી લીધું, મારા પપ્પાએ મને એટલી મોકળાશ આપી હતી, મારા પપ્પા એક વિચારધારાવાળા, મારા દાદા બીજી વિચારધારાવાળા, અને રોજ હું ઘરમાં જે તમારો વોટ્સઅપમાં થાય છે જોતો, વોટ્સઅપ ગ્રુપમાં જે રોજ થાય છે ને તમારો, એ મારા ઘરમાં હું રોજ જોતો, વાત ક્યાંથી શરૂ થાય ને ક્યાં જાય અને કોણ સાચું ને કોણ ખોટું, અને મને એમ થાય કે આ બધા ક્યાં લઈને બેઠા પોલિટિક્સની વાતો, પણ મને ક્યારે કોઈ ફોર્સ કરવામાં આવ્યો નહીં કે હું કોઈ વિચારધારાને વરું, એટલે હું એનાથી મુક્ત રહી શક્યો છું અને હજી પણ રહેવા માંગુ છું। બસ તમારો સવાલ હતો કે પુસ્તકનો શબ્દ વધારે શક્તિશાળી છે કે બોલાયેલો શબ્દ, ઉચ્ચરિત શબ્દ, પુસ્તકનો શબ્દ, કારણ કે ઉચ્ચરિત શબ્દ જે છે એ ઇટ ઇઝ હાઉ ડુ આઈ પુટ ઇટ, ઇટ ઇઝ અ રિઝલ્ટ ઓફ ધ પ્રિન્ટેડ વર્ડ, ઉચ્ચરિત શબ્દ એ છપાયેલા શબ્દમાંથી જન્મ્યો છે, એટલે પ્રિન્ટેડ વર્ડ જે છે એની માતા છે, તો શક્તિશાળી એ છે। બીંગ અ યુટ્યુબર એન્ડ મોટિવેશનલ સ્પીકર, પિછલે 5 સાલ સે મેં સ્કૂલો મેં જાતા હું, કંપનીઓ મેં જાતા હું એઝ અ ટ્રેનિંગ દેને કે લિયે, મુઝસે દો ક્વેશ્ચન લગાતાર લોગ પૂછતે સ્ટુડન્ટ્સ કે કે હાઉ ટુ લિવ બેલેન્સ લાઇફ એન્ડ હાઉ ટુ ચૂઝ રાઇટ કરિયર, તો આપકે એક્સપિરિયન્સ કે હિસાબ સે આપ ક્યા આન્સર દેના ચાહેંગે, બેલેન્સ લાઈફ કેસે જીના હૈ, ઓર મતલબ કે હમ દેખતે હૈ કે યુએસએ કે અંદર 50% ડાઇવર્સ રેટ હૈ પર યહાં બહોત કમ હૈ, તો લોગ એક લોગો કે પાસ પૈસા તો બહોત હૈ લેકિન રિલેશનશિપ મેં વો કહીં ના કહીં ગિરે હુએ હૈ યા ફિર હેલ્થ કો લેકે બહોત સારી પ્રોબ્લેમ હૈ, તો વો ક્વેશ્ચન હૈ, ઓર દૂસરા ક્વેશ્ચન કે હાઉ ટુ ડુ રાઇટ કરિયર, મતલબ કે સ્ટુડન્ટ મેં યે થોડા બહોત દેખને કો કમ મિલ રહા, તો યે દો ક્વેશ્ચન જ્યાદાતર પૂછે જાતે હૈ, એટલે બધા આસ્પેક્ટ્સ છે આ બંને પ્રશ્નોના જવાબમાં। સો એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ એઝ સોસાયટી આપણે મનોમંથન કરવું પડે કે આપણે ક્યાં આવી ગયા છે, મને એમ લાગ્યું કે હું શું કરવા નીકળ્યો તો હવે શું કરી રહ્યો છું, મારે શું કરવું જોઈએ, એવું એક મનોમંથન સમાજે પણ આત્મચિંતન કરવાની જરૂર છે કે આપણે એઝ અ સોસાયટી ક્યાં આવી ગયા છે, શું કરવા જેવું હતું અને શું હજી કરી શકાય એમ છે, કારણ કે જે કરિયર ચૂઝ કરે છે અથવા તો જે ખુશ નથી રહી શકતો બધું જ હોવા છતાં, એની પાસે પૈસો હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, એ બધું જ હોવા છતાં એ ખુશ ન રહી શકતો હોય, તો એની પાછળ સૌથી મોટું જવાબદાર તત્વ કયું, સૌથી મોટું જવાબદાર તત્વ કયું, એનું મન, બરાબર। હવે એના મન પર તો પ્રવાહની કેટલી બધી અસર છે, એના મન પર સામાજિક પ્રવાહોની સામે એની નજર સામે જીવાતા જીવનની કેટલી બધી અસર છે, જેમ મેં કહ્યું કે સ્કૂલ કેવી રીતે ચૂઝ કરીએ છીએ આપણે, એજ્યુકેશન કેવી રીતે ચૂઝ કરીએ છીએ આપણે, બીજા કોઈના આધારે આપણે ચૂઝ કરીએ છીએ, આપણે બાળકને શું જોઈએ છે નથી વિચારતા। સો કરિયરમાં હું એવું માનું છું કે દરેક માણસની અંદર એક પૂરા મન દર્પણ કહેવાય વાળી વાત છે જ, આપણને ખબર જ હોય છે શું સાચું શું ખોટું, પણ એને સાંભળવું તો પડે ને, એને આપણે સાંભળવા માટેની મોકળાશ આપણી જાતને આપતા જ નથી। સો સમવેર વી હેવ ટુ કલ્ટિવેટ અ સોસાયટી વિચ ગિવ્સ સ્પેસ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ ડિસાઇડ ઓન ધર ઓન, આપણા માટેના નિર્ણયો કોઈ બીજા જ લે છે, તમારી જાતને પૂછી જુઓ તમારા જીવનમાં જેટલા પણ નિર્ણયો તમે લીધા છે એમાંથી કેટલા ખરેખર તમે લીધા છે, કેટલા બીજાએ લીધા છે, યુ વિલ ગેટ ધ આન્સર। એક્ચ્યુઅલી મેં તો મેને બહોત રિસ્ક લિયા એસા મેં બોલ સકતા હું, બીકોઝ આઈ હેવ પાસ એઝ અ કમ્પ્યુટર એન્જિનિયર 2018, એટ ધેટ ટાઈમ આઈ વોન્ટેડ ટુ ગો એપ્રોડ ફોર માય હાયર સ્ટડી, સો આઈ ટુક આઈ ટી સર્ટિફિકેશન એન્ડ આઈ ગોટ ઇટ એન્ડ આઈ ગોટ 6.5 ઓવરઓલ બેટ, એન્ડ પિછલે 2 સાલો મેં કોરોના કી વજહ સે મતલબ મેરે હાથ મેં વિઝા થા, લેકિન ફિર મેને મેરા માઇન્ડ ચેન્જ કિયા કે નહીં મુઝે ઇન્ડિયા ભી રહેના હૈ ઓર યહાં ભી કુછ કરના હૈ, તો મેને વો બડા રિસ્ક લિયા, ઓર પિછલે સાલ મેને યુટ્યુબ ચેનલ ભી ગ્રો કિયા, સો આજ મેરા ટુ ટુ યુટ્યુબ ચેનલ ચલ રહા હૈ, ઓર પિછલે 5 સાલ સે મેં મોટિવેશનલ સ્પીકર કી તરફ ભી કામ કરતા હું। યસ 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 બોલે સો યુ યુ આપને આપને મન કે સુને ના બસ એસે લોગ સુનને લગે આપને ભીતર કી આવાજ તો સુને સો મચ કે બહુત બધું તે પીસ્યું છે બહુત બધાના અનુભવો તે શેર કર્યા છે અને માય નેમ ઇઝ રીમા શાહ હું ઇવેન્ટ ક્રિએટર છું મને મ્યુઝિક ગમે છે ધૂન ઓફ ધ ડે માં જેટલા પીસ્યા છે જેટલા પીસ્યા છે જેટલા ગીતો એ ગીતો સિવાય હવે હું કારણ કે મ્યુઝિકના પ્રોગ્રામ અરેન્જ કરું છું તો હવે બધા સોંગમાં
જે ધૂણો આપણે એમાં શેર કરે છે એ શોધવાની ટેવ પડી ગઈ છે. અને મોર્નિંગ મંત્ર અને તમારી લાઈફનું કનેક્શન, મોર્નિંગ લાઈફ અને તમારી લાઈફનું કનેક્શન. અને એક બીજું, ખૂબ સારા સિંગર છો તો એક તમારા તરફથી એક ગુજરાતી ગુજરાતી સ્પેશિયલી ગુજરાતી એક મહિનો થયો હજી સુધી સાંભળ્યું નથી કશું. એટલે થેન્ક યુ. આઈ ડોન્ટ નો, આઈ રિયલી ડોન્ટ નો ધી આન્સર. એનું એક રીઝન તમને કહું કે હું ભાઈ એક દિવસ વાત કરતા હતા, 2006 કે 2007 ની વાત છે, અને મેં એને કીધું, મેં કીધું મારે, હું હવે લિસનર તરીકે રેડિયો નથી સાંભળી શકતો. અને એણે મને કીધું કે હું લિસનર તરીકે રેડિયો સાંભળી શકું છું. મેં કીધું તું મને શીખવાડ કેવી રીતે થયા, કારણ કે હું હવે બ્રોડકાસ્ટર છું, મારાથી એઝ અ લિસનર રેડિયો નથી સાંભળતો. હું લિસનરને શું જોઈએ છે સમજી શકું છું, પણ આઈ એમ નોટ એબલ ટુ એન્જોય લિસનિંગ ટુ રેડિયો ધ વે અ નોર્મલ કોમનર વુડ લિસન ટુ રેડિયો. હું રેડિયો, રેડિયો મારા મનોરંજનનું માધ્યમ નથી. રેડિયો છેલ્લા 16-17 વર્ષથી મારા મનોરંજનનું માધ્યમ નથી. મેં ક્યારેય એને મારા મનોરંજનના માધ્યમ તરીકે કલ્પ્યું જ નથી. એટલે ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ માય એન્ટરટેનમેન્ટ. આઈ હેવ નેવર એન્ટરટેઇન માય સેલ્ફ થ્રુ રેડિયો. આઈ હેવ ઓલવેઝ બીન ધ બ્રોડકાસ્ટર. સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન. પણ હું તમારા, તમે જે તમે શૂઝમાં છો ને, લિસનર તરીકે, હું મારી જાતને લિસનર તરીકે જોઈ નથી શકતો. હું માત્ર કોમ્યુનિકેટર તરીકે કલ્પી શકું છું કે લિસનરની જરૂરત શું છે, એને શું ફેલ થતું હશે અને મારે એને શું આપવું જોઈએ. સો ઇટ મે સાઉન્ડ તમને એવું લાગતું હશે કે આ કેમ આવો જવાબ, પણ એકચ્યુઅલી એવું છે કે મારા માટે રેડિયો મનોરંજનનું સાધન નથી. મારો પર્સનલ એકચ્યુઅલી મારા માટે કશું, મેં કહ્યું મેં વેબ સિરીઝ જોતો નથી. હું પર્સનલી ઘણા લોકોને પૂછ્યું કે તું એન્ટરટેઇન ક્યારે થાય, કારણ કે તું તો પિક્ચર કામ માટે જ જોવે છે. હું પિક્ચર જોતો તો ઉંદર કરતો ને એવું લાગે, હું બહુ કેમ બેઠો. સો યાર, એ મારા માટે એન્ટરટેઇનમેન્ટ કુકિંગ છે. હું કુક કરું તારો અનવાઇન્ડ થઉં છું. છેલ્લે એક સર, એક બાળકનો એક પ્રશ્ન છે, બેબી બેનનો એક છેલ્લો પ્રશ્ન. બાળક માટે હવે કામ કરીએ છીએ તો બેન, કારણ કે એમાં એક બહુ મોટું પિટફોલ છે, એમાં એક બહુ મોટું એક એક પેલું એક છે કે ભાઈ હું કરવા જાઉં ને તો હું ક્યાંક ને ક્યાંક અજાણપણે મારા જેવું કોઈ કરે એવું કરવાનો પ્રયત્ન કરું, અને એમાં જોખમ છે. જે એની પોતાની નેચરલ ટેલેન્ટ હોય એ પ્રમાણે એ કરે, નહીં કે મારા પ્રમાણે કરે. એટલે મારે સભાનપણે મારી જાતને એને દૂર રાખીને એનામાં જે હોય, એના જે અંદર ધરબાયેલું હોય, એને બહાર આવવાની ખીલવાની ઓપોર્ચ્યુનિટી તક આપવી જોઈએ. એટલે હું કરું છું શિક્ષક તરીકે, જ્યારે પણ મને તક મળે ત્યારે હું એ કરું છું. તમારો પહેલો સવાલ જે હતો કે હું કોણ છું,
તમે જે કઈ પણ નવી સફર શરૂ કરી છે લાઈક પ્રકૃતિ માટેની સ્વ માટેની અને એ બધાની સાથે અમને બધાને સાથે લઈને જાજો એવી રિક્વેસ્ટ છે, ક્વેશ્ચન નથી. અને ખાસ કરી કે તમારું બધા જ મતલબ તમારી માટેનો પ્રેમ બધાને એટલો છે, માન એટલું છે, તો તમે ઘણા બધા એવા હોય કે બધું સારું કરવું છે, ચાન્સ નથી મળતો, રાઈટ? તો મારી એવી રિક્વેસ્ટ છે કે તમે ઇનિશિયેટ કરશો તો બધા જોડે જોડે આવી શકે એની પૂરી શક્યતા છે. જો આમાં એમનું એવું કેવું છે કે તમે જે પણ સોશિયલ વર્ક કરો, જે પણ કામ કરો, એમાં લોકોને જોડજો, કારણ કે ઘણાને સારું કરવું હોય છે પણ ક્યારેય એમને કોઈ એવી તક અથવા તો કોઈ એવું સાથે લઈને ચાલનાર ન મળ્યું હોય. તો મારો એમાં જવાબ એવો છે કે મારે ચોક્કસપણે આ કામ કરવું છે. પહેલા થોડોક સમય આ કામ જે લોકો કરી રહ્યા છે એ લોકો કેવી રીતે કરે છે એ સમજવું છે. રેડિયોને કારણે કેવું થયું છે કે હું લોકોને સ્ટુડિયોમાં મળતો અથવા તો કોઈને ઇન્ટરવ્યુઝ કરાવે ત્યારે મળતો, પરંતુ એકચ્યુઅલ ગ્રાઉન્ડ વર્ક જે હોય ને, ગ્રાઉન્ડ લેવલની જે રિયાલિટી હોય, વાસ્તવિકતા હોય, કે મારે જાણવું હોય કે ખરેખર વલસાડમાં કોઈ સ્કૂલ કેવી રીતે ચાલે છે, મારે જાણવું હોય કે ડાંગના વિસ્તારમાં કોઈ સોશિયલ વર્ક કેવી રીતે કરે છે, તો હું ત્યાં જઈ નથી શક્યો. કારણ કે મારે રોજનું રોજ જ્યારે સવારે ઉઠીને તમારી સામે ઉપસ્થિત થવાનું હોય તો એ કામને કારણે હું બંધાયેલો રહ્યો, મને એમાં સ્પેસ નથી મળી. મારે આવનારા થોડા સમયમાં એ કામ કરવું છે કે જેમાં હું આ બધા જે લોકો છે એમને જોડી શકું, જે આ બધું કામ કરતા હોય, સમજી શકું કે આ કામ કેવી રીતે થાય છે, અને હું એ સમજી શકું કે આમાંથી મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. કારણ કે મારે ક્યાં એ ટ્રેપમાં પડવું નથી કે એ કામ કર્યા પછી મારા મનમાં ફરી એક ઈગો સંવર્ધન થાય કે આપણે તો કઈક છીએ. એટલે એ કામ કર્યા પછી પણ પૂરો કોન્શિયસ એફર્ટ એવો જ રાખવો છે કે એ કામ બને ત્યાં સુધી લો પ્રોફાઇલ રહે, લોકો સાથે જોડાયેલો બરાબર છે, પણ એ કામને કારણે આપણા મનમાં ફરી પાછો કોઈ બીજો ભાવ ઉભો ના થાય અને સારું કામ થયા કરે. એમાં આપણે સેતુ બનીને લોકો જોડાયેલા રહે, લોકો જોડાયેલા રહે એકબીજા સાથે. તો આટલા બધા લોકો આજે તમે મને સમય આપ્યો છે, આજે પ્રેમ આપ્યો છે, એ મને કલ્પના હતી કે મને મળશે. મને ક્યારે રેડિયો મને એટલી બધું આમ સરપ્રાઈઝીસ આપ્યા છે ને, મેં જયારે કામ શરૂ કર્યું ત્યારે મને નથી ખબર કે આવું કઈ થશે. તો જે થઈ રહ્યું છે એમાં હું જઈ રહ્યો છું. લાઈફ ઇઝ ઓલ અબાઉટ ફ્લોઇંગ વિથ ધ ફ્લો. આ છેલ્લી આપણે આ છેલ્લી વાત છે ધનુભાઈ ગીત. મને એવું લાગે છે કે ફરી એકવાર મળશું આ વાતચીત કરવા માટે. અચ્છા, આટલા બધા લોકો એમ કે છે ફરી મળશું. સવાલ જવાબ માટે એક અલગ એમ. સારું, મને થોડો સમય આપી દે. મને કહો કે બેટા હવે થોડોક સમય જાતને આપી દે. બીજું, રેડિયોની યાત્રા દરમિયાન ભૂલો કરતા કરતા શીખ્યા. એ સમય એવો હતો કે જેમાં ભૂલો કરવી કરવા માટેની મોકળાશ મળી, ભૂલો કરવી યોગ્ય ગણાતું. એવું નહોતું કે ભાઈ એક ભૂલ કરીને તમે મને બીજી વાર નહીં સાંભળો. રેડિયો મને છે ને ભૂલ સુધારવાની તક બહુ આપી. કે માની લો કે એક ભૂલ પડી છે, કંઈક ભૂલ થઈ, તરત જ પેલું ક્રિકેટ જેવું નથી કે આઉટ એટલે આઉટ, 5 મિનિટ પછી ફરી બોલવાનું છે અને ફરી જે બોલાય છે એમાં પહેલું જે થયું છે એને સુધારી લેવાનું છે. તો એટલે ભૂલ કરતા કરતા શીખ્યા જેમ જેમ. અને બીજું, એક પેલી નાદા નહીં ગણો તો નાદા નહીં, ને એ વખતે ઓડાસિટી ગણો તો ઓડાસિટી, કે મારે આ કરવું છે, કોઈ પરમિશન લઈશ નહીં હું. એ વખતે ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં હું કોઈને કહેતો જ નહોતો. ઓફિસમાં હું કોઈને કહું, હું કરી નાખું પહેલાં અને પછી શું, પહેલાં ભૂલ કરી નાખો પછી કહી દેવાનું કે આ ભૂલ થઈ ગયું. એટલે એમાં એવા એમાં શું થાય, કાં તો સફળ થાય કાં તો નિષ્ફળ જવાય. પણ ફોર્ચ્યુનેટ હું હતો કે મેજોરિટી કેસીસમાં સક્સેસ મળે એટલે પછી મેનેજમેન્ટને વિશ્વાસ આવી જાય કે જે કરે બરાબર કરવા દો, એને બહુ પછી દખલ નહીં દેવાની, એવું થઈ જાય એટલે વાંધો નહીં. એવું નસીબ ના હતો કે મને સ્પેસ મળી ગઈ. હવે બહુ સવાલ બહુ જરૂરી છે, ધ્વનિત આપણને સમજાવે છે. ઓકે ભાઈ, જો મારી કોઈ મોટી ટીમ નથી કે જેને હું સોશિયલ મીડિયા હેન્ડલ કરવા માટે આપી દઉં, કે જેને એમ કહું કે આ બધા મેસેજીસ વાંચો, આના બધાના જવાબ આપો, એવું કશું કરતો નથી. કારણ કે હું એવું માનું છું કે મારે જ કરવું જોઈએ જે કરવું હોય. કારણ કે મારે જે કહેવું છે એ કોઈ બીજું નહીં કહી શકે. જો એવું થઈ શકતું હોત તો મારી સ્ક્રિપ્ટ પણ કોઈ બીજું લખત ને. આટલા વર્ષોમાં મારે જે કહેવું છે મેં જ લખ્યું છે અને તમને કીધું છે. તમે એવું માનો છો
કે રેડિયો પર જે બધું બોલાવ્યું છે બધું આમ ઉત્સફૂર્ત છે, અત્યારે જે રીતે સ્પોન્ટેનિયસ બોલે એવું નથી. અત્યારે મારું ઘર બદલી લેલું, મારું સ્ક્રિપ્ટ વાળા થોકડા થોકડા નીકળે છે, મારી મમ્મી ઘરે બધું શું કરવાનું છે, કોઈ આજે બીજી વાર તો જોયે નથી. ઘણી બધી સ્ક્રિપ્ટ થઈ છે કે એક સમય એવો હતો કે જયારે શો પૂરો કરું ને એટલે હું સ્ક્રિપ્ટ ફાડીને ફેંકી દઉં, ફાડીને નાખતો હતો હું. પછી મોડા મોડામાં નિર્ણય થયો કે અચ્છા આની તો રિપીટ વેલ્યુ છે. પહેલા મને એમ થતું હતું કે જૂનું જાય તો નવું આવે ને, આને જોવા કરશે નવું કેવી રીતે આવશે, તો નવું કરવાની જગ્યા નહીં મળે. તો એ માઇન્ડ સ્પેસ મારી પાસે રહે એના માટે બહુ જરૂરી છે કે હું ઓવર કમ્યુનિકેટ ના કરું. એટલા માટે હું બધા મેસેજીસ નથી જોઈ શકતો, મારા માટે પોસિબલ નથી. પણ તમે એમણે એમ કહ્યું કે એમણે 125 ઝાડ વાવ્યા હતા ટ્રી ડીટ કેમ્પેનમાં, અને એમની એમની જે ફેક્ટરી છે ત્યાં એમણે વાવ્યા હતા. અને થેન્ક યુ ફોર યોર કોન્ટ્રીબ્યુશન. એટલે જો પેલો આંકડો છે ને એ અધ્ધર અધ્ધર હોવો નથી, ખરેખર ગ્રાઉન્ડ વર્ક થયું છે, અને એ 125 માંથી 120 ઉગ્યા છે. ક્યાં બાત, થેન્ક યુ. તો ગીત કયું ગીત? દરિયાના મોજા. ઓકે. દરિયાના મોજા ભલે ઉછળે, થોભો કે મારે તો કઈ ના વળે, મરજીવા થઈએ તો મોતી મળે, મરજીવા થઈએ તો મોતી મળે. આંધી કે તોફાન ડરવું નહીં, મૃત્યુની પહેલા જ મરવું નહીં, પાછળ ના હટવાનું બસ આગળ વધવાનું, ચાલ્યા જવું હમથી. જેટલા ફૂલ છે એટલા કંટકો, તે છતાં જો ટકી રહી શકો તો ટકો, બેફિકર થઈ જીવો જિંદગી, નિજગર થઈ જીવો જિંદગી. મારી ડાયરીમાં ટપકાવેલી કવિતા જે મેં રેડિયો પર કરી હતી. શક્યતાઓનો જાણવો રાહ જુએ છે, શક્યતાઓનું જાણવું રાહ જોવે છે. આ કરોડિયાની અસંબદ્ધ અસંગત અનેક સંકલ્પ વિકલ્પ, સતત કોઈ ફેક્ટરી મશીનમાં ઘરર ઘરર અવાજની માફક ગુમરાયા કરે છે અંદરની દિવાલો, અને એના ઉપર સુરક્ષિત જીવન જીવવાના નિર્ણયનો અસંખ્ય અભિપ્રાયો રૂપે વાવાઝોડામાં વિચ્છેદ ઉડાવીને, સુરક્ષિત જીવન જીવવાના નિર્ણયનો અસંખ્ય અભિપ્રાયો રૂપે વાવાઝોડામાં વિચ્છેદ ઉડાવીને મનમાં સાહસના બીજને અંકુરિત કરવું છે, મનમાં સાહસના બીજને અંકુરિત કરવું છે. બીજાંકુરણની આ પ્રક્રિયામાં લટખૂટ મજા લૂંટવી છે. નવું શું એ પ્રશ્ન નથી, નવું કેવી રીતે એ પ્રશ્ન છે. પહોંચી વળાશે, પહોંચી વળાશે. સફળતાને પણ સમીકરણની સમસ્યા નડે છે. સંઘર્ષ કેટલી મહેમોડી છે તે હવે સમજાય છે. ગ્લેમરના પરપોટા હંમેશા કાળી મજૂરીના પાણીમાં જ ફૂટશે, ગ્લેમરના પરપોટા હંમેશા કાળી મજૂરીના પાણીમાં જ ફૂટશે.